नमो सिद्धाणं नमो आयरियाणं नमो वज्जायाणं एसो पौचन मुकार सौव पापणा परमं वै मंगलं ॐ ह्रीं ॐ ह्रीं ॐ नमो अरिहंतान ॐ ह्रीं ॐ नमो अरिहंतान ॐ ह्रीं ॐ नमो सिद्धाण ॐ ह्रीं ॐ नमो आयरियाणं ॐ ह्रीं ॐ नमो आयरियाणं ॐ ह्रीं ॐ नमो उवजायाणं ॐ ह्रीं ॐ नमो उवजायाणं ॐ ह्रीं ॐ नमो लोये सौवसाहूणं एसो पौंजन मुकारो सौव पाव पणासनो सौव पाव पणासनो मंगलाणं च सौवे सिं मंगलाणं परमं हवै मंगलं परमं हवै मंगलं ॐ ह्रीं ॐ नमो ॐ नमो अरिहंताणं ॐ ह्रीं ॐ नमो अरिहंताणं ॐ ह्रीं ॐ नमो सिद्धाणं ॐ ह्रीं ॐ नमो आयरियाणं ॐ ह्रीं ॐ नमो उवज्जायाणं ॐ ह्रीं ॐ नमो उवज्जायाणं ॐ ह्रीं ॐ नमो लोये सप्तसाहूणं ॐ ह्रीं ॐ नमो लोये सप्तसाहूणं एषो पञ्चन मुकारो एषो पञ्चन मुकारो सौव पाव पणासनो पढ़मौ भावै मंगलौ सरस्वती
माँ भगवती सरस्वती माता ने विनंती करिए, हे समवसरणीय अधिशायिका देवी, बहु माँ भोली छे, बहु ज एटलू आपनु ध्यान राखे छे, जो तमे हृदय थी एने प्रणाम करो तो ये जबरदस्त खूब सुंदर मजानी रीते अपनी एवी सहाय करे छे के केवल ज्ञान ना आगला क्षण सुधी ए अपनी साथे रहे छे अने आपणने मोक्षना सुखना भोगता बनावी दे छे। एटली ताकत आ अधिशायिका देवी में छे। समग्र जीनवाणीनું પરિણમન કરાવવા માટે એનું બહુ જ મોટો ફાળો હોય છે। દેવદેવીઓની સહાય વગર, દેવગુરુની કૃપા વગર આપણે આપણા જીવનમાં આગળ નથી વધી શકતા। માને પ્રણામ કરીએ। કોઈ દિવસ આપણે આભાર તો માનતા જ નથી કે તમને 15મો દિવસ આજે છે માં, તમે અમને ક્યાં ને ક્યાં લઈ જઈ રહ્યા છો। મને પણ વિચાર આવે છે ઘણી વાર હું જે તૈયારી કરીને લાવું છું એના કરતાં કંઈક જુદા જુદા પદાર્થો અષ્ટપ્રકારની પૂજામાંથી, મને એમ વિચાર આવ્યો કે આજે ભક્તિથી મુક્તિમાં જ મારા 2 કલાક નીકળી જશે। અષ્ટપ્રકારની પૂજા તો કાલે શરૂ કરવી પડશે, પણ એ અષ્ટપ્રકારની પૂજાનો બેઝ બનશે આજે। હું પ્રયત્ન કરું છું, શક્ય હોય એટલું ઝડપથી આપણે આગળ વધી રહ્યા છીએ, પણ પહેલાં સરસ્વતી માતાને વિનંતી કરીએ। વાહ, સરસ્વતી માતાને મનમાં ધારજો, હું કરું વિનંતી માને, હું કરું વિનંતી માને, હું કરું વિનંતી માને, હું કરું વિનંતી માને, કે સુધારજો મતિ મીરને વારતી માં સર
घट घट माए तारो वास जे घट घट मा तारो वास जे तुम दृष्टि दी अज वास जे तुम दृष्टि दी वास जे सेवे मलय चरणों सदा से अज्ञान दान निवार दी माँ सरस्वती माँ भगवती माँ सरस्वती माँ भगवती उगरु विनंती मापने उगरु विनंती के सुधार जो मारी मती माँ भगवती माँ भगवती माँ सरस्वती माँ भगवती माँ सरस्वती माँ भगवती माँ सरस्वती माँ भगवती સમગ્ર જીન શાસન નો સાર કહી દીધો કે સમગ્ર શ્રુત નું અવગાન કરીને હું આપને જીન શાસન નો સાર આપી દઉં છું અને એટલો અદભુત અદભુત સાર છે. તમારી આંખો તો હર્ષથી છલકાય છે પણ મારી પણ આંખો હર્ષથી છલકાઈ જાય છે. ચૈતાલીબેન મસ્કતથી અત્યારે હાજર થઈ ગયા છે, કોઈ કેનેડાથી હાજર થઈ જાય છે, કોઈ યુએસથી કેલિફોર્નિયાથી, અલગ અલગ લોકો પોતાનો સમય રાતનો હોય તો રાત્રે પણ જાગીને, ગઈકાલે આપણું 11 વાગે હતું તો એમના રાત્રે 1 વાગે શરૂ થયેલું, પણ છતાં લોકો ખૂબ ભાવથી જોડાય છે. આપ સૌનો જબરદસ્ત મારા પર ઉપકાર છે કે મને અભ્યાસ કરવાનો તમે મને આ તક આપો છો. આપણે કંઈ પેલા સિદ્ધ વક્તા નથી કે ચલો બેસીએ ને બોલાઈ જાય, પણ 3 નૌકારનો પ્રતાપ છે કે સરસ્વતી માતાનો પ્રતાપ છે કે આપણને કંઈક સારું સુજાડે છે. એણે કંઈક જોયું હશે પરમાત્માએ કે ભાઈ આ રીતે એક સ્વાધ્યાય સુંદર મજાના બધા સાથે કરે તો એની મેળે શ્રુત પ્રત્યેની રુચિ વધે. કોઈ એમ કે હું 1 કરોડ 8 લાખ નૌકાર ગણીશ. ચૈતાલીબેનનો તો કાલે ફોન આવ્યો હતો કે મારા મિસ્ટર કે છે મારા શ્રાવક કે હું તો દીક્ષા લઈશ તો અતુલભાઈ પાસે લઈશ. મેં પહેલાં કીધું અતુલભાઈ તો પહેલાં લેવી પડે ને, પણ લોકોના ભાવની કિંમત છે. એક દિવસ જરૂર આપણને બધાને ચારિત્ર મળશે, એના સિવાય છૂટકો નથી. નીતાબેન કામદાર છે તોરણથી અત્યારે હાજર થઈ ગયા છે. ઘણા લોકો ખૂબ ભાવથી જોડાય છે, મને પણ ખૂબ શુભ ભાવો હૃદયમાં પ્રગટે છે. અને માની સરસ્વતી માતાની સહાયથી ભગવાનના શાસનનો આપણે બધા સાથે મળીને સ્વાધ્યાય કરીએ. એમ કહ્યું છે કે ઇફ યુ વોન્ટ ટુ ગો ફાસ્ટ ધેન ગો અલોન, બટ ઇફ યુ વોન્ટ ટુ ગો ફાર ધેન ગો ટુગેધર. તમારે ઝડપથી જવું હોય તો એકલા જજો, પણ તમારે બહુ લાંબે જવું હોય, વિતરિત પંથ હોય છેક મુખ સુધીનો, તો બધાને સાથે રાખીને લઈ જજો. આપણે બધાએ મોક્ષમાં જવું છે, એક પણ જીવ પ્રત્યે દુર્ભાવ નહીં કરવાનો. બીજું લક્ષ હું તે દિવસે બોલ્યો હતો કે એક પણ વ્યક્તિની નિંદા નહીં કરવી તો સારું જ છે, પણ બીજું એક લક્ષ એ પણ છે કે લક્ષ સાથેની આપણી બીજું એક આજ્ઞા પ્રભુની એ પણ છે કે લક્ષ સાથેની ભક્તિ કરવાની છે. શાસનના સેવક બનીએ તો પણ ઘણું, મેં ગઈકાલે જ કીધેલું આપણને કંઈ શાસનના રત્ન નથી બનવું, ક્યાંય આપણું નામ નથી જોતું, ક્યાંય ફોટો નથી જોઈતો. પ્રભુના મનમાં થવું જોઈએ કે વાહ આપણા હૃદયમાં ભગવાન હોય એ તો બહુ સુંદર મજાની વાત છે, પણ પ્રભુના હૃદયમાં આવી જઈએ આપણે, ગુરુના હૃદયમાં આપણે આવી જઈએ. અસ્મિન હૃદય નિયમા સિદ્ધિ, એક વખત પ્રભુની નજરમાં આપણે આવવું છે બસ. હમણાં હું શત્રુંજય ગિરિરાજ પર જતો હતો તો એક પ્રજ્ઞાચક્ષુભાઈ મને મળ્યા, ટેક્સાસથી. દામિનીબેન આપને પણ ખૂબ ખૂબ પ્રણામ છે, આપણા સર્વે સંઘના ભાઈ બહેનોને.
અનેક લોકો કહે છે કે ભાઈ બરાબર 9:30 અમે ત્યાં આવી જઈએ છીએ અને તરત આ વાતોને સાંભળીએ છીએ. પરમાત્માની અનહદ કૃપા છે, અનહદ. હું આપને એટલે કહું છું કે એકાકાર બની જઈએ. ભગવાન બધું કરશે આપણા સારાવાના. આપણે બુદ્ધિજીવી છીએ, આપણે પ્રોફેશનલ્સ લોકો છીએ, આપણે ઇન્ટેલેક્ચ્યુઅલ છીએ. આપણે બુદ્ધિજીવી નથી બનવાનું, પ્રભુજીવી બનવાનું છે. ફેઇથ બિગિન્સ વેર રીઝન એન્ડ્સ, એમ લખ્યું છે. જ્યારે ચર્ચાઓનો, વિવાદોનો, બુદ્ધિનો અંત આવે ને, એ વખતે શ્રદ્ધાના સીમાડા શરૂ થાય છે. લક્ષ્ય મેં કહી દીધું છે કે આત્માનું કલ્યાણ એ સિવાય બીજું એનાથી બીજું મોટું કોઈ લક્ષ્ય નથી આ વિશ્વની અંદર. આ એક જ લક્ષ્ય સાથે કરવાનું છે કે મારો આત્મા એના પરમેનન્ટ સ્થાનમાં પહોંચે, સિદ્ધશિલામાં પહોંચે. બસ મોક્ષનું લક્ષ્ય અને ચારિત્રનો પક્ષ એટલું આવી જાય તો પણ ઘણું કામ થઈ જશે. બસ બધી નેગેટિવિટી કાઢી નાખો, બધું પ્રભુ કરશે સારું. એને પાસે જઈને વાત તો કરો. મને પણ એમ થાય છે કે હું રોજ રોજ બોલું, પણ ઘણા બધા પંડિત વર્યો તમને મારા કરતા પણ, મારો તો કોઈ અભ્યાસ નથી, મેં કોઈ શાસ્ત્રીય અભ્યાસ નથી કર્યો. થોડુંક વાઈફાઈનો કંઈક ઇસ્યુ જતો ગઈકાલથી, પણ થોડી તકલીફ હતી. મને ખ્યાલ હતો કે સવારમાં થોડીક વાર ડિસ્ટર્બન્સ આવશે, મિચ્છામી દુકડમ. પરંતુ એ પ્રજ્ઞાચક્ષુભાઈ મને ઉપર મળ્યા. થેન્ક યુ ફોર રિમાઇન્ડિંગ મી માય સબ્જેક્ટ, નિકુંજભાઈ. પણ એ મને રસ્તામાં મળ્યા. હું જ્યારે હિંગલાજના આડા પાસે આવ્યો ત્યારે ઉતરીને આવ્યો તો બપોરે 2:30-3 વાગ્યા ત્યારે ઉપર ચડતા હતા. મેં એમને, અરે મેં કીધું ભાઈ આપણે બંને સાથે ચડતા હતા, તમે કેમ હજુ હિંગલાજના આડા સુધી પહોંચ્યા છો? મેં કીધું 6 વાગે મેં યાત્રા કરી ત્યારે તમે પણ શરૂઆત. એ કોઈ પસાયતા એટલે કોઈ સહાયક સાથે હતા નહીં. કપડાં પણ ભીના, બધા મેલા થઈ ગયેલા, 2-4 વાર પડ્યા હશે. ચશ્માની ઉપર પણ ધૂળ હતી, કાળા ચશ્મા પર. એમને તો બિચારાને ક્યાંથી દેખાય? એટલે કહું છું કે ચક્ષુનો સદુપયોગ કરજો. એક માણસે લખ્યું હતું કે પ્લીઝ હેલ્પ મી, અને એક ઇન્ટેલિજન્ટ માણસ ત્યાં આવ્યો, એને એનું બોર્ડ ફેરવી નાખ્યું તો કાયમ કરતા બહુ જ વધારે પૈસા આવ્યા. અને એના પર પાછળ એ લખ્યું, એનું પાટિયું ફેરવીને, કે મેં ભૂતકાળમાં દાન નહોતું કર્યું એટલે મારે આ માંગવાનો વારો આવ્યો છે. તમે લોકો આવી ભૂલ નહીં કરતા. એમ ચક્ષુનો સદુપયોગ, જે ઇન્દ્રિયોનો સદુપયોગ નહીં કરીએ એ ઇન્દ્રિય આવતા ભાવમાં નહીં મળે. બધું સારું જ સાંભળીએ છીએ, બધું સારું જ જોઈએ છીએ, બધું સારું જ બોલીએ છીએ. પરમાત્માની ભક્તિ મુક્તિની દૂતી છે. મુક્તિ માટેનો દ્વાર ખખડાવવું હોય તો ભક્તિ નામના દરબારને સાથે લઈને જજો. હા, એની પાસે માસ્ટર કી છે. મેં કહ્યું હતું ને કે મહાત્માઓ બળથી મો રાજાને જીતે છે. આપણી પાસે બળ નથી વૈરાગ્યનું, તપનું, ધ્યાનનું, તિતિક્ષાનું. આપણી પાસે નૌકાર સી સિવાય કાંઈ નથી. આપણી પાસે કળ છે, કૂંચી છે, અને દેટ કળ ઇઝ, કૂંચી ઇઝ પરમાત્માની ભક્તિ. એટલે તો યશોજી મારા સાહેબે કહ્યું કે મુક્તિથી અધિક બલી તું જે ભક્તિ મુજબ મને વસી. તમારી અષ્ટપ્રકારી પૂજા, તમારી ભક્તિ મને એવી ગમે છે પ્રભુ, કે માર્ગની મજા એટલી બધી છે કે મુકામમાં શું હશે એ ખબર નથી. માર્ગમાં જ એટલી બધી મજા છે. ભક્તિના માર્ગ ભૂતક પદાર્થમાં આ ભક્તિનો શબ્દ એવો અદભુત નીકળ્યો છે. યશોજી મારા સાહેબે બહુ સમજીને કહ્યું છે કે સાર મે તન્મય લબ્ધમ શ્રુતાબ્ધેર અવગાહના ભક્તિર ભાગવતી બીજમ પરમાનંદ સંપદામ. કે બધા શ્રુતનું અવગાહન કરીને મને જે સાર મળ્યો છે કોઈ શ્રુતનું પાઠ કરવા માંડ્યા છે, કોઈ નવકાર ગણવા માંડ્યા છે. તમે ફરી વાર કનેક્ટ થશો તો તમને બરાબર અવાજ સંભળાશે. પરંતુ આપણે આપણા જીવનનું લક્ષ્ય બનાવો કે હું એક પણ દિવસ અષ્ટપ્રકારી પૂજા વગર નહીં રહું. પૂજા કરવા તો જઈએ જ છીએ,
આમાંથી 90% એવા લોકો છે કે પૂજા કરે છે પણ પ્રક્ષાલન નથી કરતા. મારે તમને આજે અષ્ટપ્રકારી પૂજાના એવા ગૂઢ રહસ્યો તરફ લઈ જવા છે. અને જે જે લોકો જીવનમાં અષ્ટપ્રકારી પૂજા કરે છે, રવિ અને રજની બંને સાથે નહીં રહી શકે, નહીં સમજ્યા? બાપ અને પરમાત્માની ભક્તિ સાથે નહીં રહી શકે. હું તમને સાચું કહું છું. બે માસીયાઈ બહેન છે અમારા, એક જમુજી મારા સાહેબ પાસે માંડલથી વિરમગામ લેવા આવેલા જર્મનના, જર્મન લોકો એમને મારા સાહેબ પાસે આવતા હતા બધું ભણવા શીખવા. એ જર્મને પેલા ભાઈને ઇંગ્લિશમાં પૂછ્યું કે તમને ખબર છે જૈનો કેમ સુખી છે? આખા ગુજરાતમાં 2% જૈનોની વસ્તી નહીં હોય, 10 લાખ ગણો તો 5 કરોડની અપેક્ષા છે, થોડા વધારે હશે. પણ કે જે 70% સંપત્તિના માલિક એ લોકો છે, કેમ? તો કે એમની પાસે ઓલાને પૂછ્યું માંડલવાળા ભાઈને કે તમને ખબર છે, પેલા ભાઈ બિચારા સામાન્ય બહુ અભ્યાસ નહીં તેના ટ્રસ્ટી હતા, પણ સાહેબજીને કહેવાથી લેવા આવેલા કે નો સર આઈ ડોન્ટ નો. એમણે કીધું કે તમારા જંબુજી મારા સાહેબે મને કીધું કે જૈનો પાસે 2 મોટા ગુણ છે, એક જીવ દયા. કુમારપાળ મહારાજાના સમયથી 950 વર્ષથી એક એવા અદભુત સંસ્કારો અને ગુણો મૂક્યા છે કે આજે ઘર ઘરની અંદર કોથળીઓ બંધાય છે નળની ઉપર. ભીંડા સમારે તો અમારી બહેનો 2 ભીંડા પેલા સાઈડમાં મૂકે છે, આ 2 ભીંડાને તો હું જીવતદાન આપું. ગરમ પાણી અને ઠંડુ પાણી અમારી બહેનો ભેગી નથી કરતી. મેં અગાઉ આ જવાબ આપ્યો છે કે દર્શનીય પ્રતિમાને નોર્મલી તો પૂજા ના કરાય, પણ અત્યારે આપદ ધર્મ કાળ, આપદ કાળ છે, એટલે આચાર્ય ભગવંતે પણ પત્રમાં લખ્યું છે કે તમારી પાસે જે ભગવાન હોય એના તમે પૂજા કરીને ભાવથી એની સામે બેસો અને ભક્તિ કરો. બે બહેનો છે, બે પદાર્થ છે તમારી પાસે, એક જીવ દયા અને બીજું જીન ભક્તિ. આ 2 પદાર્થો એવા છે તમારી પાસે કે તમે લોકો ન્યાલ થઈ ગયા છો, માલામાલ થઈ ગયા છો. જીવ દયા પાળે એની પાસે જીન ભક્તિ આવ્યા વગર રહે નહીં, અને જીન ભક્તિ કરે એ જીવ દયા પાળ્યા વગર રહે નહીં. બે સગી બહેન છે સમજો ને, માસીયાઈ બહેન છે, એક આવે એટલે બીજી આવી જ જાય. પેલા પ્રજ્ઞાચક્ષુભાઈને મેં કીધું ભાઈ તમે શું કામ ઉપર મહેનત કરો છો આટલી, અને બીજું બધું તો ઠીક, હજી તો બપોર પડી જશે, ક્યારે ઉપર જશો ને ક્યારે નીચે આવશો? એક કામ કરો, મેં કીધું હું તમને હાથ પકડીને નીચે ઉતારી દઉં, તમારી સાથે કોઈ છે નહીં. મને કહે ના હું જરૂર ઉપરથી જઈશ, ઉપર જવાનો જ ભગવાન પાસે. અરે મેં કીધું પણ માફ કરજો, મારે બોલાય નહીં, તમે ખરાબ નહીં કરતા, પણ તમે પ્રજ્ઞાચક્ષુ છો, તમે ઉપર જઈને કરશો શું, તમને ભગવાનના દર્શન તો થવાના નથી. એમણે જે જવાબ આપ્યો આજ દિવસ સુધી હું ભૂલ્યો નથી, મારા હૃદયમાં લખાઈ ગયો. મને કે હું જરૂર ઉપર જઈશ. મેં કીધું કેમ? મને કે ભલે મને ભગવાનના દર્શન નહીં થાય, પણ ભગવાનની દ્રષ્ટિમાં હું આવી જઈશ એટલે મારું કલ્યાણ થયા વગર રહેશે નહીં. સિમંદર સ્વામી ભગવાન આપણને અત્યારે જોઈ રહ્યા છે બધાને, આપણું શુભ પુણ્ય કર્મ ઉદયમાં આવી રહ્યું છે અને બંધાઈ રહ્યું છે નવું, એ આનંદને ઉજવીએ આપણે બધા ભેગા થઈને. એવું બીજ વાવીએ પુણ્યાનુબંધી પુણ્યનું. તમે એને મેં અત્યાર સુધીમાં એક પણ વખત પુણ્યાનુબંધી પુણ્ય નથી બાંધ્યું. એક વખત પણ જો ભગવાન પુણ્યાનુબંધી પુણ્ય બાંધીએ તો આપણો મોક્ષ નક્કી, ગેરંટી આપે છે શાસ્ત્રકારો. પુણ્યાનુબંધી પુણ્ય એટલે એ પુણ્ય જ્યારે ઉદયમાં આવે ત્યારે ફરીવાર પુણ્યના જ કાર્યો થાય. પાપાનુબંધી પુણ્ય એટલે શું? કે એ પુણ્ય ઉદયમાં આવે એટલે પાપ કરવાનું મન થાય. ખરેખર શ્રાવકના આભૂષણો છે. અમારા અનુપમા દેવી ગયા હતા ત્યાં ગિરનારજી ઉપર, દેરાણી જેઠાણી બંને 16 લાખના ઘરેણા ગિરનારના નેમિનાથ ભગવાનને ચડાવી દીધા. ત્યાંથી સંગ આવતો તો શત્રુંજય ગિરિરાજ. આ ભક્તિ ખરેખર કહું છું એવી અદભુત છે. રાહીલભાઈ તમારી ખૂબ અનુમોદના કરું છું. જે લોકો પરમાત્મા સાથે અનુસંધાન કરે છે એને બીજું કાંઈ કરવાનું રહેતું નથી, બાકી બધું ભગવાન કરશે. હું તમને વિશ્વાસ સાથે કહું છું, તમે એકવાર અડગ બનીને પરમાત્મા સાથે એકાકાર થઈ જાઓ બસ,
બધું જે શાસ્ત્રમાં વિધિ બતાવી છે જૈણાપૂર્વક વિધિપૂર્વક પરમાત્માની અષ્ટ પ્રકારની પૂજા કરો, એવું અદ્ભુત પરિણામ આવશે કે જેની કોઈ તમે કલ્પના નહીં કરી શકો. ધીસ વોઝ નેવર થોટ ઓફ કે આવી રીતે આટલા લાખો લોકો સાંભળશે. એ કોણ કરાવે છે? પ્રભુની કૃપા હોય તો આ થઈ. ઓમ અરહમ પ્રસિદ્ધ ભગવાનમય રોજ બોલવાનું, ઓમ રીમ અરહમ પ્રસિદ્ધ, ઓમ અરહમ પ્રસિદ્ધ ભગવાનમય. હે પરમાત્મા તમે મારા પર કૃપા કરો. અરહદ કણધર પ્રસાદાત એસહ યોગ ફલતું એમ લખ્યું છે. અરિયંતો અને ગણધર ભગવાનની કૃપાથી અમારો આ યોગ સફળ થાવ, એ બંને આપણા પર કૃપા કરશે. આવું બોલીને સાધના શરૂ કરવાની હોય છે. અમારા એક મિત્ર રહે છે રાજુભાઈ કાલબાદેવીમાં, એમને મને શેર કર્યું આ શત્રુંજયની ભક્તિ વખતે કે મારો એક નાનકડો દીકરો હતો 6 વર્ષનો, એવી આંગી કરે જ્યારે કોઈ ભગવાન પાસે ન હોય ત્યારે ત્યાં પહોંચી જાય. 2-2 હજાર રૂપિયાના તો આમ ખાલી ભગવાનના કર્ણને ઢાંકવા માટેના હાર એવા વિશિષ્ટ બનાવરાવે, અને ગાંડા બનીને શત્રુંજયના દાદાની ભક્તિ કરે. અરહદ ગણધર પ્રસાદાત એસહ યોગ ફલદ, એમ કરીને ભક્તિ શરૂ કરવાની છે. અને ઓમ અરહમ પ્રસિદ્ધ ભગવાનમય, અમને ગુરુદેવ કાયમ માટે મંત્રનો જાપ કરાવતા હતા કે એ પરમાત્મા એક કૃપા નામનું તત્વ છે અને ભગવાનની કૃપા ઉતરે છે. આપણે જો આપણું બરાબર વ્યવસ્થિત રીતે મન વચન અને કાયા એને સોંપી દેવાના છે બસ, તો બાકીનું બધું કાર્ય એ કરશે. આપણે વચન સોંપીએ છીએ, કાયા પણ તેના સરમાં લઈ જઈએ છીએ, જે બળીને એક દિવસ ખાક થઈ જવાની છે. પણ મનના અનુબંધો જે ભવાંતરમાં સાથે આવવાના છે એ આપણે પ્રભુના ચરણમાં સોંપતા નથી. નમનનો અર્થ શું? નમન લંકાનો વિજય કરીને બધા આવતા હતા ને હનુમાનજીને, બધાને બધાને કહ્યું આને કયું પદ આપશો, આને કયું પદ આપશો. હનુમાનજી એક શિલા પર બેઠા હતા, સીતાજીનું ધ્યાન ગયું કે બધાનું આટલું બધું સન્માન થાય છે, હનુમાન તો મુખ્ય છે આ લડાઈમાં, એમને બોલાવો. એટલે બોલાવ્યા, પોતાના ગળામાંનો જે કિંમતી હાર અમૂલ્ય હાર હનુમાનજીના ગળામાં નાખી દીધો સીતાજીએ, ધાડ દઈને તોડી નાખ્યો. બધા એ શું કરો છો, 1,000 રૂપિયાના સાચા મોતી છે. એ તો કોઈને સાંભળ્યું નહીં, એક મોતીને પથ્થર પર મૂકીને ઉપર પથ્થર માર્યો, જોરથી 1,000 રૂપિયાનું મોતી તોડી નાખ્યો. બધા કે શું કરો છો, હું જોઉં છું આમાં રામ લખ્યું છે, આમાં રામ હોય તો એમનું મારે કામ, નેદર મારે શું એનું કામ છે. જહા રામ તહા નહીં કામ, જહા કામ તહા કહા રામ, જ્યાં રામ છે ત્યાં કામ ન રહે. બહુ સરસ વાત છે, તપેલી ભરીને પાણી ઉકાળીને તે રસોઈમાં વાપરીએ તો કાચું પાણી કોઈ ગરમ વસ્તુને વાપરી એટલે એને તો એને એને સ્પર્શ ન કરે કાચું પાણી, એ ગરમ પાણી જે છે એમાંથી જ રસોઈ બને. ઠંડા પાણીના જીવોને તેથી કિલામણા ના થાય. ખૂબ સારો ભાવ છે, હૃદયથી આપની અનુમોદના કરું છું રુદલાબેન. ભક્તિ છે જીવદયાને પ્રગટાવશે, પ્રગટાવશે ને પ્રગટાવશે જ. બધાએ પૂછ્યું શું, અરે કે રામનું નામ ન હોય તે મોતી નહીં, મારે કામ શું છે? પછી બધાને અલગ અલગ પદ આપે છે. સીતાજી હનુમાનજી બોલે, બોલો તમને કયું પદ આપીએ? એ કે મને એક જ પદ નથી જોતું. કેમ? તો કે મને રામના 2 પાદ મળી ગયા છે, એ જ મારા માટે બહુ મોટી વાત છે. હું આજે આ ભક્તિ કેમ કરવી એનો બેઝ બનાવવા માંગુ છું. અષ્ટ પ્રકારની પૂજા તમને ને મને બેયને આવડે છે, હું થોડી ડિટેલમાં લઈશ સાથે. 8-8 પ્રકારની પૂજા માટે શાસ્ત્રમાં અષ્ટ પ્રકારની પૂજા નામનો ગ્રંથ આપ્યો છે, શાસ્ત્રીય ગ્રંથ છે આ. જે ગુરુભગત વાત્સલ્ય દીક્ષુરી સરજી મહારાજ સાહેબે એનો આસ્વાદ, એની પૂજાઓ, એની કથાઓ એટલી અદ્ભુત લખી છે, કાલે મારા આંખમાં આંસુ આવી ગયા સાંભળતા સાંભળતા. હું નાચ્યો હતો આ ચોપડી વાંચી.
મહાપુરુષોએ એટલું બધું અઢળક સાહિત્ય આપ્યું છે, આપણે કોઈ શાંતિથી બેસતા નથી, કારણ કે આપણી પ્રાયોરિટીઝમાં નથી, આપણે મોક્ષમાં જવું નથી. જેને પરમાત્મા સાથે અનુસંધાન કરવું એ બધું જ દ્રવ્ય ઘસાવવું જોઈએ. મારા સાહેબને દ્રવ્ય પૂજા નથી, કારણ કે એમની પાસે દ્રવ્ય છે નહીં, એ મોટી પૂજામાં બેઠા છે. એ કંઈ પૂજા નથી કરતા તો પણ એ તો આગ લાગે તો બંબવાની જરૂર પડે ને, જ્યાં આગ લાગે ત્યાં જ બંબો જાય. એ આપણા કરતા મોટી ભક્તિ કરે છે. ઓમ અરહમ પ્રસિદ્ધ ભગવન્મયી, હે પરમાત્મા તમે મારા પર કૃપા કરો. ઓમ અરહમ પ્રસિદ્ધ, દ આખો છે, ખોડો નથી, પ્રસિદ્ધ. ઓમ અરહમ પ્રસિદ્ધ ભગવન્મયી, હે ભગવાન તમે મારા પર કૃપા કરો, તમે મારા પર પ્રસન્ન થાઓ. તો ભગવાન પ્રસન્ન થાય. ઓમ અરહમ પ્રસિદ્ધ ભગવન મયી, મયી એટલે મારા પર, મયી ય, હે ભગવાન તમે મારા પર પ્રસન્ન થાઓ. અને અરહત ગણધર પ્રસાદાત એ સહ યોગ ફલદુ, એટલે અરિહંતો અને ગણધરની કૃપાથી મારો આ ભક્તિનો યોગ સફળ થાઓ. તમે બોલાવો તો એ આવે ને, ન બોલાવો તો કેવી રીતે આવે? વિનંતી તો કરવી પડે ને. એટલે તો કહું છું કે જ્યારે ભગવાન પાસે જાઓ ત્યારે 5 મિનિટ એની સાથે એકાકાર થજો. એની કિકી ને આપણી બે કિકી બે એક થઈ જવી જોઈએ. અને પછી જીવનમાં એની મેળે સારું આચરણ શરૂ થઈ જશે. મેં એકવાર કહ્યું હતું, રામ અને સીતા વચ્ચે ઝઘડો થયો, રામ કે મારા આચરણ સારા છે, મીઠો ઝઘડો થયો, સીતા કે નહીં મારા આચરણ સારા છે. એમાં લક્ષ્મણજી આવ્યા, એ લક્ષ્મણજીએ સીતાનું મોઢું નહોતું જોયું, બોલો, કાયમ ચરણ સ્પર્શ જ કરે, કોઈ દિવસ એના મુખ ઉપર જોયું નહોતું. ઓમ અરહમ છે એટલે એ આર એચ એ એમ આવશે. ઓમ અરહમ પ્રસિદ્ધ, એચ નથી છેલ્લે, ભગવાન મયી, બાકી બધું બરાબર છે. લક્ષ્મણજી આવે એને પૂછ્યું, બોલો મારા ચરણ સરસ છે કે સીતાજીના સરસ છે? લક્ષ્મણે કહ્યું રામની સામે જઈને કે આ ચરણથી આ ચરણ શોભે છે. એટલે સીતાજીએ કીધું, જો મારા ચરણ સારા છે ને, કીધું ને લક્ષ્મણે. લક્ષ્મણ કે જો હું શું બોલ્યો બરાબર સાંભળો, કે આ ચરણથી આ ચરણ શોભે છે, એટલે કે રામના ચરણ છે તો તમારા શોભે છે. એટલે સીતાજી શાંત થઈ ગયા, તો રામ ખુશ થઈ ગયા કે જો મારા ચરણ સરસ છે, કહી દીધું ને લક્ષ્મણે કે હું છું તો તમે શોભો છો. તરત રામને કીધું, લક્ષ્મણજી જો બરાબર સાંભળો મેં શું કહ્યું, કે આ ચરણથી આ ચરણ શોભે છે, કે તમારા બંનેનું આચરણ એવું છે જેથી તમારા ચરણો શોભે છે. એક માણસ એક સંત પુરુષ પાસે ગયો, ખૂબ અશાંતિ છે, ખૂબ અશાંતિ છે, ખૂબ અશાંતિ, સંતાપ, હા શાંત કશા પ્રકાર એમ, મને બહુ સંતાપ છે. મરાઠીમાં કીધું, મને શાંતિ કેવી રીતે કહ્યું? એમણે કહ્યું સંત, એજ અક્ષરને તોડી નાખ્યો, સંતાપ હા શાંત કશા પ્રકારે, તો ક છે ને એ હા સાથે જોડી દીધો સંતાપમાંથી. હવે શું થયું? સંતાપ હા શાંત કશા પ્રકારે. સંતોને જુઓ શાંતિ મળી જશે. સંતોને જોવાથી શાંતિ મળે તો પરમ સંતને જોવાથી શું ન મળે? દેવ અને ગુરુ આપણા માટે એક તારક તત્વ છે, આ દેવગુરુ ધર્મ તત્વ. એના શરણે જે વ્યક્તિ જાય છે એને પોતાના જીવનની અંદર બીજી કોઈ ચિંતા કરવાની જરૂર નથી રહેતી. એને મોક્ષ ન મળે ત્યાં સુધીની બધી જવાબદારી આ પરમાત્મા લેવા તૈયાર છે. આપણે કોઈ દિવસ શાંતિની ભક્તિ નથી કરતા, આપણને આ વચનોમાં શ્રદ્ધા નથી. હું મારી આત્મશ્લાઘા માટે નથી કહેતો, પણ હું નાનો હતો ત્યારે ક્યાંય પણ હું મારી પ્રશંસા માટે કંઈ વાત નહીં કરું. દેવગુરુની શું કૃપા છે, એના તત્વોએ કેવું જીવનની અંદર મંગળ કર્યું છે. રોજ પ્રભુ કહે છે કે હું તારી સાથે છું, તું ચિંતા નહીં કરને, ઇઝ ઓમની પ્રેઝન્ટ. મેં એકવાર કહ્યું હતું કે વ્યક્તિ રૂપેણ મોક્ષેણ, વ્યક્તિથી ભગવાન મોક્ષ માગે, પણ શક્તિ રૂપેણ સર્વગ્રહ, શક્તિ રૂપે આખા વિશ્વની અંદર 14 રાજલોકની એમાં એની કૃપા વરસે છે. આપણે ખાલી
પરમાત્માની ભક્તિ કરવી છે બસ. અને એમાં જો વિધિપૂર્વક અષ્ટપ્રકારની પૂજા કરતા આવડી ગઈ તો પૂજા, અષ્ટપ્રકારની પૂજા એક તંત્ર તાંત્રિક પ્રયોગ છે. તમારા ગ્રહોના ચાર ને ક્યાંય ને ક્યાંય મૂકી દેશે. ગ્રહોની અવદશા કોઈ બાજુમાં નહીં આવે. ભગવાનનો અનુગ્રહ આવશે તો નવે નવ ગ્રહ એની પાટમાં પડેલા છે, બધા અનુકૂળ થઈ જશે. અરહત ગણધર પ્રસાદાત તો ખોડો છે એમાં. એ સહ યોગ ફલદ ઉષટકોણ નો સહ છે. અરહત ગણધર પ્રસાદાત એ સહ યોગ ફલદ. હે અરિયંતો અને હે ગણધર ભગવંતો, મારા મારા સ્વાધ્યાયને તમે ગ્રહણ કરો, એના પર કૃપા કરો, તમારી કૃપાથી મારો યોગ સફળ થાવ. એક બાળક કાયમ લખતો હતો, કંઈ પણ લખે એની પાછળ નીચે નકલ કરે, કંઈ પણ લખે એની પાછળ નીચે નકલ કરે. અષ્ટપ્રકારની પૂજામાં ઇન્દ્રની નકલ કરવાની છે આપણે લોકોએ. ઇન્દ્ર મહારાજાને તો અસંખ્ય રૂપ કરવા પડે. અને કહેવાય છે કે કેટલી અસંખ્ય રાણીઓ હોય ને એમની તો કેટલી બધી અનેક અનેક રાણીઓ હોય, તો એ અનેક રૂપ કરે. દરેક જગ્યા પર એક એક ઇન્દ્ર મહારાજા હોય, એક ઇન્દ્ર મહારાજા ભગવાન પાસે પણ હોય. અને એમ કહે છે કે ઓરિજિનલ રૂપ જે હોય ને એ રાણી પાસે હોય, એવું ક્યાંક સાંભળ્યું છે. મારી ભૂલ હોય તો મને કોઈ સુધારે. જ્યારે આપણે આપણા બધા આત્મ પ્રદેશોને એક સાથે ભગવાન પાસે, આપણે કે વિરૂપ તો કરી શકતા નથી. રામને કોઈ કહેલું તારા પાસે તો રૂપ પરાવર્તિની વિદ્યા છે ને, રાવણને બદલે રાવણને કોઈ કીધેલું તું રામ બની જા ને, અને રામ બનીને સીતાને લઈ લે. બોલો કે મેં કોશિશ કરેલી, પણ હું જેવો રામનો અવતાર લઉં છું ને એટલે મારામાંથી બધા જ પાપ વાસના નીકળી જાય છે. આચાર્ય ભગત હેમંત સુરેશ્વરજી મહારાજ સાહેબની બુક છે, ચાલો જીના લઈ જઈએ. સૂત્ર માટે પૂજ્ય રમ્યા દર્શન વિજયજી મહારાજ સાહેબે પણ ખૂબ સુંદર નંદપ્રમામાં રહેતા ત્યાં મહારાષ્ટ્ર ભુવનની અંદર એમને બહુ સુંદર મજાના સૂત્રોની બુક બનાવેલી છે, ખાસ વાંચવા જેવી છે બધાએ. એ કે હું રામનું રૂપ લઉં પતી જાય છે, મારું બધું કામ થઈ જાય છે, મારા મનમાંથી બધી પાપ પાસનાઓ નીકળી જાય છે. મંગોદરીએ કીધું કે રામના નામે પથરા તરે તો તમારા નામે કેમ તરે નહીં. સારું કે રાવણે કીધું ચાલ હું લઉં છું. ખુશ ખુશાલ થઈ ગયા કે વાહ મારા પતિ પણ રામ જેવી તાકાત ધરાવે. અને જેવા તળાવ પાસે આવ્યા રાવણે રામને પ્રાર્થના કરી કે તમારા નામની રાજ રાખજો, હું તમારું નામ લઈને આ પથ્થર મૂકું છું. પથ્થર તરી ગયો. પ્રભુ નામની ઔષધિ ખરા ભાવથી ખાય, રોગ શોક આવે નહીં, સૌ સંકટ મીટી જાય અને સૌ સંપદ મિલી જાય. એક નાનકડો બાળક બધી જગ્યાએ કોપી કરે, એના એના પિતાએ લખ્યું ધ ગોડ ઇઝ નો વેર, ભગવાન ક્યાંય નથી. નાસ્તિક માણસ હતો. શ્રદ્ધાનો જો વિષય તો પુરાવાની શું જરૂર છે. નીચે પેલા બાળકે લખ્યું ધ ગોડ ઇઝ નો, ડબલ્યુ છે ને એ નો સાથે જોડાઈ ગયો ભૂલથી. શું થઈ ગયું? નાવ હિયર. પરમાત્મા અહીંયા છે. ધ ગોડ ઇઝ નાવ હિયર. એટલા અદ્ભુત શાસ્ત્રમાં શ્લોકો મૂક્યા છે જીન પૂજાના. સંબોધ સિત્તેરી પ્રકરણની અંદર સોમસુંદર શ્રીજી મહારાજા વગેરે, સિંદુર પ્રકરણમાં સોમસુંદરજી મહારાજા કહે છે યહ પુષ્પૈર જીનમ અર્ચિત સ્મિત સુર સ્ત્રી લોચને સોચ્યર્થે યસ્તમ બંદત એક સસ્ત્રી જગતા સૌર નિસમ બંધ્યતે યસ્તમ સ્તૌતિ પરત્ર વૃત્ત મદન સ્તોત્રે ન ચ સ્તવને યસ્તમ ધ્યાયતિ કૃત કર્મ નિધન સ ધ્યાયતે યોગીભિ. એટલું સરસ એનું અર્થ છે. જે આત્મા પુષ્પ વડે જીનને પૂજે છે તે સ્મિત વદનવાળી દેવાંગનાઓના લોચન વડે પૂજાય છે. જે એક જ વખત સાંભળજો, આ સોમસુંદર સુરીજી મહારાજ સિંદુર પ્રકરણ નામના ગ્રંથમાં લખે છે કે એક જ વખત ભાવપૂર્વક જો નમે તો ત્રણ જગત વડે નિરંતરે પૂજાય છે. તમે ભગવાનને પૂજો, લોકો તમારી પૂજા કરશે. પૂજા કરાવવા માટે ભગવાનની પૂજા નથી કરવાની, એ તો એનું બાય પ્રોડક્ટ છે. પણ જે ભાવપૂર્વક ખાલી એક જ વાર પ્રભુને નમ્યા, આખું જગત એને નમન કરે છે. જે ગુણ બહુમાનના ભાવથી આ જીનની આલોકમાં સ્તુતિ કરે છે તે સમસ્ત કર્મોને અંત કરનારી યોગ્ય પુરુષોને ધ્યાન કરવા યોગ્ય બની જાય છે.
અને એ સિદ્ધશિલાના સ્થાન પર પહોંચી જાય છે. એટલે તો કહ્યું કે દેવમ ભૂત્વા દેવમ યજે, એટલે દેવ બનીને દેવની ભક્તિ કરવાની છે. એટલે દેવના ગુણોને મનમાં લાવીને પ્રભુની ભક્તિ કરવાની છે. એ છાની નહીં રહી શકે, કસ્તુરીની સુગંધ જેમ પ્રસર્યા વગર નહીં રહે, આંગળીથી જેમ મેરુને તમે ઢાંકી નથી શકતા, રવિનું તેજ છાબડીથી નથી ઢંકાતું, અંજલિમાં જેમ ગંગાને સમાવી નથી શકાતી, નાગરવેલનું પાન ખાવ અને મોઢા પર લાલી ન આવે એ વાતમાં માલ શું છે? એ હોઠ તમારી સાબિતી આપી દે કે તમે પાન ખાધું જ છે. શેરડી ગમે તેટલા ઉપર તમે ઉપર નાખો પાંદડા, પણ એના છોતરા હોય ને એ આચ્છાદિત ના તે બહાર દેખાય જ છે. એમ સજ્જનોની પ્રભુ પ્રત્યેની પ્રીતિ છાની નથી રહેતી કોઈ દિવસ. વોટ્સએપ ગ્રુપ નવું ક્યાં બનાવવાની જરૂર છે? આ તૈયાર જ છે ને દેવલોકજી ના લઈ. એ લોકો તો કહે છે કે તમારે જ્યારે કંઈ પણ કરવું હોય, એટલે ચિદાનંદજીના પદોમાં કહે છે કે આજ સખી મેરે વાલમાં નિજ મંદિર આયે. ભગવાન જ્યારે આવે ને ત્યારે આનંદ, ઓહો, એ વર્ણન ન થઈ શકે એવો હોય છે. રોમ રોમ હર્ષાય, 3.5 કરોડ રૂવાડાઓ ખીલી જાય. તમને બધાને જોવું છે ને, મને મનમાં એક ભાવ યાદ આવે છે. કેટલા બધા લોકો અત્યારે જોઈ રહ્યા છે. તમારા માટે મને એક વાત સૂઝેલી ગઈકાલે રાત્રે કે 4 મિલે 64 કિલે 20 રહે કરજોડ. તમારી બે આંખ અને મારી બે આંખ તમને દેખાય છે, તમે મને જોઈ રહ્યા છો. ઘણા મને કહે છે કે અમે તો આમ તમે સામે બેઠા એવી રીતે જ સાંભળીએ છીએ, એવી રીતે જ મજા આવે છે. અરહત ગણધર પ્રસાદાત એ સહ યોગ ફલદુ. અરહત ગણધર પ્રસાદાત, ત ખોટો છે પાછો, એ સહ ષટકોણ નો સહ છે, યોગ ફલદુ. 4 મિલે 64 કિલે 20 રહે કરજોડ. બે આંખ મારી તમારી બે આંખ મળે, તમારો ઉપકાર માનું છું કે મને સ્વાધ્યાય કરવાની તક આપી. 64 કિલે, તમે પણ પ્રણામ કહો, હું પણ પ્રણામ કહું. 32 મારી 32 તમારી ખીલી જાય, એટલે 64 કિલે 20 રહે કરજોડ. હું પ્રણામ કરીને શરૂ કરું છું બધાને. ચાર મિલે 64 કિલે 20 રહે કરજો. 10 આંગળા મારા, તમારા પણ 10 આંગળા જોડાય, એટલે 20 રહે કરજો. પણ જીનદી જે નયના ઠરે, તમારા જેવા શ્રદ્ધાવંત લોકોના જોઈને મારા નયન ઠરે છે. જીનદી જે નયના ઠરે, હરખે 7 કરોડ, 3.5 કરોડ ડુવાડા મારા અને 3.5 કરોડ ડુવાડા તમારા, એ બધા પુલકિત થઈ જાય છે. પરમાત્મા જ્યારે પ્રસન્ન થાય છે ત્યારે કહ્યું તમારા પતિ આવતીકાલે જ આવી જવાના છે. કેમ? તો કે મને અમૃત ક્રિયા છે, અમૃત ક્રિયા થઈ છે. એના લક્ષણો બતાવે છે કે 3.5 કરોડ રૂવાડાઓ રોમરાજ વિકસવર થઈ જાય, આંખમાંથી આંસુની ધાર પડે, હૈયામાં આગ અને આંખમાં આંસુ, ભગવાને આવ્યા વગર રહેવું ન પડે એનાથી બંધાયેલો છે. હૈયામાં આગ પેલી ચીસ પાડેલી દ્રૌપદીએ, ચીસ પાડો તો ચીર ભૂરાયા વગર નહીં રહે. ખૂબ ફોન આવે છે, ધ્રુસકે ને ધ્રુસકે એ લોકો ફોનમાં રડે છે કે સાંભળતા તો રડીએ છીએ પણ વાત કરવાનો મોકો મળ્યો. મને બધાની સાથે શાંતિથી ખૂબ શેર કરીશું, પણ અત્યારે સમયની ખૂબ પાબંદી હોય છે, બધાને જવાબ પણ નથી આપી શકતો, ઘણા પ્રશ્નોના પણ જવાબ નથી આપી શકતો. કારણ કે હું કંઈ સિદ્ધ વક્તા નથી કે મારે આમ બેઠાને બોલવાનું શરૂ થાય એવું નથી. મહાત્માની જેમ આપણે તો તૈયારી કરવી પડે ઘણી, ત્યારે અહીંયા આવીને આપની સમક્ષ શેર કરી શકાય. આજ સખી મેરે માલમાં નિજ મંદિર આયે, અતિ આનંદ હૈયે ધરી. હસી કંઠ લગાવે, મુખ પર હાસ્ય આવ્યા વગર રહેતું નથી, હૈયામાં આનંદ આવ્યા વગર રહેતો નથી. એ આનંદ અવર્ણનીય હોય છે. મૂંગા માણસ ગોળના વખાણ કેવી રીતે કરે?
એટલે કુંતુંડાચાર્ય લખ્યું કે યતો વાચો નિવર્તંતે ન યત્ર મનસા ગતિ, દિગંબરાચાર્ય સમયસાર નામના ગ્રંથમાં લખે છે કે યતો વાચો નિવર્તંતે ન યત્ર મનસા ગતિ સ્વાનુભાવ સવેદ્યમ તદરૂપ પરમાત્મા. હે ભગવાન, વાણીથી આપ તો અવર્ણનીય છો, વર્ણન કરી શકાય એવું છે, એની મનની ગતિ તમારા સુધી પહોંચતી નથી, તો પછી તમે છો કેવા? તો કે સ્વાનુભાવ સવેદ્યમ, જે અનુભવથી વેદન કરે એને જ ખબર પડે કે આ ભગવાન કેવા છે. તદરૂપ પરમાત્મા લખ્યું છે આગળ સિંધુ પ્રકરણમાં કે સાલે સુઈ ભુએણમ વિશેદ પુખ્વા ઈએહિમ વિહીણાહુ સારા ધુઈ તો તગસહી તગસહે ઝીણપુઆ હોય કાયબવા. એટલે યોગ્ય કાળે પવિત્ર થઈને વિશિષ્ટ પુષ્પાદિ સામગ્રી વડે શ્રેષ્ઠ સ્તુતિ અને સ્તોત્રાદિ વડે પ્રધાન એવા શ્રી જીનેશ્વર ભગવાનની પૂજા કરવી જોઈએ. આટલામાં બધું કહી દીધું. પુષ્પનું વારે વારે આવે છે, વારે વારે આવે છે. જીન ભવનમ જીન બિંબમ જીન પૂજામ જીન મતમ ચ યહ કુર્યાત તસ્ય નરામર શિવ સુખ ફલાની કરવલ્લવ સ્થાની. એટલે કે જીન ભવન, જીન બિંબ અને જીન પૂજા અને શ્રી જીન મતને જે પૂજે છે તે નરસુખો પરસુખો શિવસુખો રૂપી ફળો એના કરપલ્લવમાં હથેળીમાં આવીને રમે. અરે મોક્ષ લેવા જવાનું નહીં, હું તમને ગેરંટી સાથે કહું છું કે અમારા મોક્ષની ચિંતા પ્રભુ કરશે. તારકતા તુજે માહેરે શ્રવણે સાંભળી તે જાણી હું આવ્યો દીના નાથ, રોજ ગાતા હતા, એક વાર નહીં બે વાર નહીં, ભક્તિ યોગા ત્યારે કલા પણ શ્રીમાન સાહેબ સો સો વાર ગાતા હતા. તારકતા તુજે માહેરે શ્રવણે સાંભળી તે જાણી હું આવ્યો દીન દયાળજો, તુજ કરુણાની લહેરે રે મુજ કારજ સરે, શું ઘણું કહીએ જાણ આગળ કૃપાળ જો, ત્રિતલડી બૌંધાણી રે પજીત જીણો મહાવીર વિદ્યાલયમાં 75-79 ભણતો હતો, બીકોમ નો અભ્યાસ કરતો હતો ત્યારે. એ વખતે અમે વાસુ પૂજ્ય સ્વામી ભગવાનની પ્રતિષ્ઠા કરેલી, માતા પિતાને એટલા સંસ્કાર કે રોજ પૂજા કરી, બાકીનો ધર્મ ભરમ કઈ આવડે નહીં, શ્રદ્ધા કરી, પણ વ્યાખ્યાનો કે એવું કઈ સાંભળેલું નહીં. મને એસવાય બીકોમ માં ચંદ્રશેખર મારસા ગુરુદેવ શ્રીનો અમને પરિચય થયો અને પછી મેં ખૂબ સાંભળ્યા, એમને ખૂબ સાંભળ્યા. એમણે અમને એક જ શીખવાડ્યું કે તમે રોજ ભગવાનની અષ્ટપ્રકારની પૂજા કરો, બસ એવું રોજ નવું નવું કે 78 બાધા લઈ લીધી કે જીવનભર માટે અષ્ટપ્રકારની પૂજા કરશું. નિયમ લો એનો બહુ મોટો ફાયદો છે. નિયમથી બંધન નથી, નિયમથી મુક્તિ છે કે હવે તો કરવાની જ છે, કરું કે ન કરું, કરે કે ન કરું, એ દ્વંદ બાજુમાં હોય જાય છે. અને એવી એમની કૃપા ફળી છે. આજે એમણે કહેલું કે હું કોઈના ઘરે જતો નથી, પણ જેના ઘરે ઘર દેરાસર હોય એને ત્યાં અવશ્ય જઉં છું, અને કોક દિવસ આ ગુરુદેવ આપણા ઘરે આવશે એ આશા. એ જીન મંદિરમાં ભગવાનની સ્થાપના કરી, પણ એ દિવસથી અમે પાછું વાળીને નથી ગયું. હું એમને તમને ઠોસપૂર્વક નથી કહેતો, હું શાસ્ત્રની પંક્તિઓને સામે રાખીને જીવનના જે અનુભવો થયા છે આપની સાથે શેર કરવા માંગુ છું. મને ઘણી વાર એમ થાય કે આ કહેવાય કે ન કહેવાય, પરંતુ આપ એકમાત્ર શુભ ભાવો કે આપ આપણી સાથેનું જોડાણ થયું છે આટલા લાખો લોકો સાથેનું, બધા પરમાત્માના ભક્ત બનીએ, બાકીનું બધું કામ એ કરશે. જ્ઞાન, તિતિક્ષા, વૈરાગ્ય, ચારિત્ર બધી જવાબદારી એમની, પુરુષાર્થ આપણે કરવાનો, પણ કૃપા ઉતર્યા વગર નહીં રહે એ નક્કી છે 100%. એટલે કૃપાથી કામ થાય છે. મારું લોજિકનું એક્ઝામ હતું, એન્ટ્રન્સ એની એક્ઝામમાંથી બહુ વાંચ્યું નહોતું. હવે તો બધા મસ્તી તોફાન ખોર મસ્તીખોર લોકો હોસ્ટેલમાં શું મજા કરતા હોય, છેલ્લી ઘડી પર એમ કે અરે રે આપણે તો ત્યાંથી ભણવા માટે આવ્યા છીએ અને આ ભણશું નહીં તો શું થશે, ભગવાને કીધું જવાબદારી તારી છે, સંસારનું શું મગાય કે નહીં એવી બધી તારે સમજણ પડતી નહોતી. મેં તો વાસુ પૂજ્ય ભગવાને કીધું લોજિકના પેપરમાં એક્ઝામ દેવા જતો હતો, સત્ય ઘટના કહું છું,
ફરી એકવાર કહું છું, મારી આત્મપ્રશંસા માટે કંઈ નથી કહેતો, પ્રભુની કૃપાની તાકાત કહું છું. ક્યાંય પણ તમે એવું નહીં માનતા. મેં ભગવાને કીધું, ભગવાન તું સારામાં સારા માર્કે પાસ કરાવી દેજે. બધા એ તો નાના હોય ત્યારે એવું બધું હોય, મોટા થયા પછી ખબર પડી કે આત્માનું સુખ માંગો, બાકીનું બધું એની મેળે મળી જશે. અષ્ટપ્રકારી પૂજાનો ટોપિક મારા ધ્યાનમાં છે, પણ પેલા હું પાયો બનાવું પછી ઇમારત સરસ બની જશે. ભલે આજે બે કલાક સુધી માત્ર એનો પાયો બનાવવામાં જાય. એમણે તો ગૌલીની કોમ્પિટિશન પણ રાખી છે કે શ્રેષ્ઠ ગૌલી આપણે કાલે બધા અક્ષત પૂજા, ફળ પૂજા, નૈવેદ્ય પૂજા ઘણા દિવસથી કરી નથી, તો અહીંયા કરશું અને સાથે ચૈત્યવંદન કરશું છેલ્લે આવતીકાલે. પણ અલૌકિક અષ્ટપ્રકારી પૂજા છે, અલૌકિક પૂજા કરીને મેં ભગવાને કીધું, ભગવાન તું સારામાં સારા માર્કે પાસ કરાવી દેજે. જતા જતા આપ માનશો નહીં, મેં 50માંથી 40 માર્કનું લખેલું, અને મેં જ્યારે માર્કશીટ જોઈ ત્યારે એમાં 42 માર્ક આવેલા. મારી સાથે અનુભવ થયો છે એટલે તમને કહું છું, કોણ કરે છે શું કરે છે આપણને ખબર નથી. પરંતુ એક વાર જો શ્રદ્ધાનું જોડાણ થઈ જશે ને, તો એ તમને આગળ લઈ જવા માટે બધી જ પૂરક સાબિતીઓ આપતો રહેશે કે તું આગળ બધ. અધી ઘણો ઉપકાર અંગ ધરીને વાહ, પ્રભુથી પૂજી રહે સુવિધિ જેને સ્વરના સ્તવનમાં બહુ સુંદર મજાની વાત કરી. તમે ઉઠતાવે જય આદિશ્વર બોલો, આઠનો ઉપકાર ગણી જય સંકેશ્વર બોલો, ઓમ વૃષભ અધિત સંભવ અભિનંદન સુમતિ પદ્મપ્રભ. પદ્મપ્રભુ નથી, પદ્મપ્રભ છે. આઠમા ભગવાનનું નામ શું? ચંદ્રપ્રભુ નથી, ચંદ્રપ્રભ છે, જેમની પ્રભા ચંદ્ર જેવી છે. ઓમ વૃષભ અજિત સંભવ અભિનંદન સુમતિ પદ્મપ્રભ સુપાર્શ્વ ચંદ્રપ્રભ સુવિધિ શીતલ શ્રેયાંશ વાસુપૂજ્ય ધીમલ અનંત ધર્મ શાંતિ કુંજર મલ્લિ મુનિસ્તુ નમી નમી પાર્શ્વ વર્ધમાનતા જિનાહ શાંતા શાંતિકરા ભવંતુ સ્વાહા. ત્રણ વખત બોલીને દિવસની શરૂઆત કરવા 24 નામની. નામ લિયંતા આવી મિલે મન ભીતર ભગવાન, ભગવાન અંદર આવી જાય છે. એક ડોસી મેં કૃષ્ણનું ચિત્ર દોર્યું, પછી પગ નહોતા દોર્યા. બધાએ કીધું કે આટલું સરસ ચિત્ર દોર્યું, પગ કેમ ન દોર્યા? એ કે પગ દોરું તો મારા કૃષ્ણ અહીંથી વાયા જાય, મારે ભગવાનને જવા નથી દેવા. ભક્તાણી રબિયાએ ચાદર મૂકી અને ચાદર ઉપર એક રૂપિયો મૂક્યો, એક ઈશ્વર લખ્યું ઈશ્વર, અને ઈશ્વર ઉપર રૂપિયો મૂક્યો તો ઈશ્વર ઢંકાઈ ગયું. પ્રભુ અને પૈસો, પૈસાની જો લાલસા રાખશું તો પ્રભુ નહીં મળે. ઈશ્વર ઉપર તમે રૂપિયો, ઈશ્વર લખો ને પછી એના પર રૂપિયો મૂકો, ઈશ્વર ઢંકાઈ જશે. અને ભગવાનની અંદર જ લીધું. કહો ભગવાનનો અર્થ શું? ભજો, ગમ ખાજો, વાસનાનો ત્યાગ કરજો અને નમજો. ભગવાન ભજો, ગમ ખાજો, વાસનાનો ત્યાગ કરજો અને નમજો, તો પંચભૂત તમને અનુકૂળ થશે એની મેળે. કેમ કે ભ એટલે ભૂમિ, ગ એટલે ગગન, વ એટલે વાયુ, વ વત્તા આ એટલે આકાશ, અને ન એટલે અગ્નિ. પાંચે પાંચ ભૂત તમારા ચરણમાં આવશે, પરમાત્માની ભક્તિ કરશે ને. એટલે તો કહ્યું ચિર સંચય પાવક, પણ આપણે બોલીએ છીએ ને મંદિતામાં કે સંચય કરેલા પાપોને. આ 24 જીનેશ્વરની સ્તુતિ 26 જીને કયા બોલંતુ મેં દિયા, આપણે બોલીએ છીએ આ 24 તીર્થંકર પરમાત્માની કરેલી સ્થિતિ આપણા જીવનના બધા પાપોને દૂર કરી નાખે, સંચય કરેલા પાપોને પણ દૂર કરે છે. આપણી પાસે અત્યારે એક જ રસ્તો છે, ગાંડા ઘેલાની જેમ ભક્તિ કરો, ઉત્કૃષ્ટ દ્રવ્યો લઈને જાઓ. દેરાસરનું ઘરસેલું કેસર હોય, બધું ઉધાર ઉધાર નહીં કરવાનું. એમાં પૂજારીના ભાવ ના ભળ્યા હોય, આપણે એની અંદર આપણા ભાવોને ભેળવવાના છે. એટલે તો કુંતી માતાએ ભગવાનની પ્રાર્થના કરતા કહ્યું હતું, બધાને માંગ્યું. પછી કુંતીને કહ્યું કે ફૈબા તમે માંગો, તમારે શું માંગવું છે? તો કે સંત વિપદ અને સસ્વદ, અમારા સાથે ઉપર વિપત્તિનો વરસાદ વરસ્યો. કેમ ભાઈ વિપત્તિ માંગી? તો કે સંપત્તિમાં જે ભગવાન યાદ આવે છે એના કરતા વિપત્તિમાં વધારે યાદ સારી રીતે આવે છે. કે ભગવાન તમે વિપત્તિનો વરસાદ કરજો તો પછી છે ને સુખમે સુમિરન સૌ કરે,
દુઃખ મેં કરે ને કોઈ. સુખ મેં સમીરન જો કરે તો દુઃખ ઘાસે હોય, સુખ ભક્ત જ ભગવાન ને ભજી લો ભાઈ તો દુઃખ નહીં આવે જીવનમાં. અષ્ટપ્રકારની પૂજાને ડિટેલમાં સમજાવવાનો છું, એની નાની 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 બારીકાઈને પણ સમજાવવાનો છું, પણ હું કહું છું કે ખૂબ ભાવથી પહેલા એને ભજીએ કે આ પરમાત્મા કોણ છે. આપણે આપણું ધ્યાન ક્યાં હોય છે જ્યારે પૂજા કરીએ ત્યારે? પેલા એ કઈ પેલી બેને કઈ સાડી પહેરી છે, પેલા ભાઈની થાળીમાં વધારે સોનાનો વરખ છે, મારી પાસે નથી, એ તો ભાઈ આવા જ છે. કોઈ કઈ બોલે એટલે આપણું ધ્યાન ક્યાં જાય? એક માણસ ગાલ ઉપર દાજી ગયો, કોઈ કહ્યું કઈ નહીં તું ગાલ પર કેવી રીતે દાજી ગયો, કે હું ઇસ્ત્રી કરતો તેમાં ફોન આવ્યો. આપણું ધ્યાન આવું ચલિત થયેલું હોય છે. રામે તુલસીદાસને કહ્યું તમારે જે માંગવું હોય માંગી લો. શું માંગ્યું મને ખબર છે? કે જેમ રાવણ ઈચ્છતો નથી તો પણ તમે લંકામાં જાઓ છો, એમ હે પ્રભુ મારા પાપ કર્મો ઈચ્છતા નથી તો પણ તમે મારા ઘરે આવો, તમને બોલાવવું નહીં તો પણ તમે આવો અને એને 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 ભગાડો ગમે તેમ કરીને. ગંગાને કોઈ કહે કહ્યું કે આટલા બધા પાપી માણસો આવીને તારે ત્યાં તારી તું પાપીની નહીં થઈ જાય? એ કે ભલે હું પાપીની થઈ જઈશ પણ એકાદા સંત પુરુષ ત્યાં આવશે ને મારું કામ થયા વગર રહેશે. પેલા કેસરી આદિનાથની આરતી પેલો પૂજારી કરતો હતો રોજ, જે શું એ ભક્ત એક પૂજારીના શું ભાવો હોય છે. રિટાયર થઈને પોતાના ગામે ગયો પણ રોજ ત્યાં કેસરી આદિનાથની પૂજા કરે છે એવો ભાવ કરે, રોજ ત્યાં આરતી ઉતારે. ગમે તેવા પૂજારીને આપણે લઈ જઈએ છીએ, એક ભાઈ તો આમાં આરતી કરતો. મેં કીધું ભાઈ આમ ગોળ ગોળ કરવી જોઈએ, મંગળ આરતીમાં કુંભની જેમ કરવાનું છે, ત્રણ વખત અહીંયા મંગળ દીવો આમ સીધો ગોળ ઉતારવાનો છે. મેં કીધું આમ આમ કેમ કરો છો તમે? મને કહું પેલા પેઇન્ટર હતો એટલે પેઇન્ટર જે પેલા બ્રશ ફેરે ને એવી રીતે આરતી કરતો હતો. આપણે આપણે આ બધી જવાબદારી આપણી છે ભગવાનની ભક્તિ કરવાની, પૂજારી આપણે એક્સ્ટ્રા રાખ્યા છે. એક દિવસ પૂજારી નો આવે તો શું થાય છે મંદિરની હાલત? પૂજાનું કામ આપણું છે, આ તો આપણે લોકો પહોંચતા નથી જતા નથી, ભક્તિનો ભાવ એવો છે નહીં. એટલે એક નાનકડો બાળક પૂજારી તરીકે હતો ને એક કાકા આવ્યા, બધા પૂજારીને પૈસા લઈ લીધા આરતી માતા, એટલે કે ભાઈ શું કરો છો શું કરો છો? આ ભગવાનના પૈસા છે. તો કે ભગવાન પાસે તું પહેલા જવાનો છું કે હું જવાનો છું? કોઈ કહ્યું કે આ ભગવાનના પૈસા જ આવી છે. એક પૂજારી કે આપણે એક કામ કરી કે એક કુંડાળું કરીએ, એ કુંડાળાની અંદર જેટલા પૈસા પડે એટલા ભગવાનના, બાકીના બધા મારા. બીજું કે હું તો રોજ ભગવાનને કહું છું કે આ બધા પૈસા તમારે હું ઉપર ઉડાડું, જેટલા ભગવાન હોય ભગવાન લઈ લે, બાકીના બધા મારા. આમ ત્રણ વખત આરતી અહીંયા ઉતારવાની, પછી આ બાજુથી ક્લોકવાઇઝ લઈ તમને ઊંધું દેખાશે, નીચે પણ ત્રણ વાર ફેરવવાની અને પછી ઉપર લઈ જઈને ફરી વાર તમને કુંભનો આકાર થવો જોઈએ અને મંગળ દીવામાં આમ જ સીધું કરવાનું. દીવો રે દીવો કરો. પેલો કેસરી આદિનાથની ભક્તિ એના ગામમાં કરે અને અચાનક એક ટુકડો એના આરતીમાં આવ્યો, શ્યામ વર્ણનો કસોટીનો પથ્થર, ધરમ અવાજ આવે જોયું. દીપાળ ભણે એને કુલ અજવાળી, ભાવે ભગતે વિઘન નિવારી. આ દેપાળ નામનો કવિ જોયું, આ તો કેસરી આદિનાથના છે, ઓળખી ગયો કે આ ભગવાને તો હું રોજ પૂછતો હતો. તરત ત્યાંથી ફોન કરાવડાયો કે આવો એક નાનકડો ટુકડો મારી પાસે આવ્યો છે. તો કે હા અહીંયા પણ ભગવાનના એક નાનકડો ભાગ અહીંથી જુદો પડી ગયેલો છે. આચાર્ય ભગત પ્રદ્યુમન કુમાર સાહેબે આ વાત કરેલી. જેમ એક સિંહ ત્રાટ પાડે અને હરણના ટોળાઓ ભાગી જાય છે,
જેમ એક મોર નો ઢંકો થાય અને ચંદન ના વૃક્ષ ઉપર સાપ ના વીંટળાયેલા ગુચડા દોડા દોડી કરી મૂકે છે, એમ એક વાર જીન ભક્તિ જો જીવનમાં આવી, આજે નક્કી કરો કે હું સ્વદ્રવ્યથી અષ્ટપ્રકારની પૂજા કરીશ, કરીશ અને કરીશ જ, છૂટે એટલી વાર લોકડાઉન, એકય દિવસનો ખાડો નહીં પાડો, ચાહે કુછ ભી હો જાય, તમે જુઓ અત્યારથી તમારું પુણ્ય કેવું વધશે, સંકલ્પ માત્રથી પુણ્ય વધે છે. એમ પરમાત્માની ભક્તિ નામનો એક ગુંજારો થાય તો આત્મા પર રહેલા પાપના સાપ, કપડાં પલળેલા હોય ને તો કચરો તરત નીકળી જાય, આ પરમાત્મા ભક્તિ એ કપડાં પલાળવા સ્વરૂપ છે, કે આત્માની અંદરથી પાપને ધોઈ નાખવાના હોય. પણ આપણું ધ્યાન પૈસામાં હોય છે, પરિવારમાં હોય છે, પ્રતિષ્ઠામાં હોય છે, પદમાં હોય છે, પરમાત્મામાં નથી હોતી. એક મારા સાહેબે વ્યાખ્યાન ચાલુ કર્યું, ઉપસર્ગ ક્ષયમ યાંતિ, નાસ્તી નહીં, ઉપસર્ગો આવે છે, વર્ધ્યતે વિઘ્ન વલ્લે, વિઘ્નની વેલડીઓ વધતી જાય છે. બધા ગભરાઈ ગયા, મારા સાહેબ શું બોલે છે, સાહેબ તમારી શ્લોકમાં ભૂલ થઈ, નહીં નહીં બરાબર શ્લોક બોલું છું, ઉપસર્ગ ક્ષયમ યાંતિ વર્ધ્યંતે વિઘ્ન વલ્લે, મન કલુષતા મેથી, મન પ્રસન્નતા મેથી નહીં. પછી એમણે રહસ્ય ખોલ્યું કે પૂજ્ય માને ધનેશ્વરે, જીનેશ્વરે નહીં, જે ધનની પૂજા કરે છે અને ઉપસર્ગો વધતા જ જાય છે, વિઘ્નની વેલડીઓ પણ વધે અને મન પ્રસન્ન ન થાય, મન કલુષિત થાય. અત્યંત સાયન્ટિફિક છે, કેમ નવ અંગે ભક્તિ કરવાની, એ નવ અંગની અંદર શું છે, એના રહસ્યો હું તમને સમજાવીશ, અને એ વખતે ક્યાં કરવાના ભાવો છે એ પણ હું તમને સમજાવીશ. એક એક આમ જમણા અંગૂઠે આમ હાથ મૂક્યો હોય તો ત્યાંથી હાથ કોઈએ ખેંચવો પડે કે ભાઈ હવે તો તમે ઉભા થાવ, અમારો વારો છે પાછળ. મૂળનાયકને પહેલા ચંદન પૂજા કર્યા પછી તમે અભિષેક કરીને પાછી આખી અષ્ટપ્રકારની પૂજા ફરી વાર કરો તો કઈ વાંધો નથી. ભગવાનનો વિયોગ અત્યારે ભલે થયો છે પણ વિસ્મરણ નહીં જોઈએ, વિસ્મૃતિમાં નહીં આવવું જોઈએ. કલામૂર્તિ સાહેબ એટલે જ કીધું કે મંત્રમૂર્તિ સમાદાય દેવ દેવઃ સ્વયંજિનઃ સર્વજ્ઞ સર્વગઃ શાંતઃ સોયમ સાક્ષાત વ્યવસ્થિતઃ. મંત્રને મૂર્તિ, એ માત્ર મંત્રને મૂર્તિ નથી પણ સાક્ષાત પરમાત્મા ત્યાં આવીને બિરાજમાન થયેલા છે. મિશિગન યુનિવર્સિટીમાં ત્યાં રિસર્ચ થયેલું, 500 લોકોને હાર્ટ એટેક આવેલા, એમાંથી 185નું ગ્રુપ અલગ કર્યું, 315ને જે દવા આપે એ લોકોને પ્રાર્થના નહોતા કરાવતા, અને આ 185 લોકોને પ્રાર્થના કરાવ્યા પછી દવા આપતા હતા. તમે ગૂગલ પર સર્ચ કરજો, તમને ત્યાં મળી જશે જોવા માટે આ રિસર્ચ. એટલે કોઈ કહ્યું કે પરમાત્મા છે કે નહીં એની એમને સાબિતી ખબર નથી, પ્રાર્થનાનું બળ છે એ વાત નક્કી છે. 185 લોકોને જલ્દી સારું થઈ ગયું. આપણે બધા વિજ્ઞાનમાં માની છે એટલે વિજ્ઞાનના બધા પ્રયોગો કેવા પડે છે, બાકી મહાવૈજ્ઞાનિકો જે શ્લોકો લખ્યા છે જીન શાસનના, ભાવ પૂજા થાય પછી ફરીવાર ચૈત્યવન, ફરીવાર પૂજા સામાન્ય રીતે ન કરાય, પણ હવે તમને ન ચાલે એવું હોય તો તમારે પૂજા કરીને ક્ષમા માંગી લેવી જોઈએ. ખરેખર તો ચૈત્યવંદન થઈ ગયું પછી ફરીવાર પૂજા કરવાનો કંઈ મતલબ નથી, આખી પૂજા પછી ફરીવાર શરૂ કરવી પડે. પણ હવે ઘણાને ન ચાલતું હોય પરમાત્માને કે આ મારા ભગવાનને સ્પર્શ કર્યા વગર, તો એક જમણા અંગૂઠે તિલક કરી શકે છે. મૂળ ભાવ પ્રધાન છે, એમ જેટલી વિધિને જૈણા પડશે એટલે એનો પાવર વધશે. એક માણસ નાસ્તિક હતો કંઈ અને 40 વર્ષથી ધંધો કરે, પૈસા મળે તે ઉપરથી નુકસાન કરે, કોઈ વડીલ આવે કે એક કામ કર તું દેશાટન કર, એટલે એક એક ભૂમિમાં ભાગ્ય ન પડે તો બીજી ભૂમિમાં જવું જોઈએ. પણ કે જો સામે મંદિર છે, એ મંદિરમાં દર્શન કરીને જજે. બોલે કે હું તો નાસ્તિક છું, કે ના ના તને 7 પર્વત 7 સમુદ્ર કેટલે લાંબે જવાનું. મંદિરમાં ગયો, નાસ્તિક માણસો આમ સારા જે હોય મોઢે મોઢ બોલે, ભગવાન હું તો માનતો નથી પણ ઓલા વડીલે મોકલ્યો છે એટલે આવ્યો છું, હું જઉં છું દેશાટન કરવા માટે, તું મારી સાથે રહેજે. એવા ભાવથી પૂજ્યો, પહેલી વાર ગયો હતો જિંદગીમાં તેરા મંદિરમાં,
મંદિરમાંથી અવાજ આવ્યો અંદરથી પ્રતિમામાંથી કે તું તું ચિંતા નહીં કરતો, હું તારી સાથે જોઈશ. ભૂલે પાછળ જોયું, ભગવાન કહ્યું પાછળ નહીં જો, મેં જ કીધું હું તારી સાથે જોઈશ, તું ખાલી નજર કરજે તારી પાછળ, બે પગલાં તારા ને બે પગલાં મારા, ચાર પગલાં દેખા તું માનજે કે હું તારી સાથે છું. સાબિતી પણ આપી, બોલો ખુશ ખુશાલ થઈ ગયો, પહેલી વાર ગયો ભગવાન પ્રસન્ન. ગવાય, આરતી પણ કરાય, મંગળ દીવો કરાય, સ્તુતિ કરાય, ભક્તિ ગીત ગવાય, ભગવાન પાસે શું ના કરાય. નચા એટલે તો ઘર દેરાસર કરવાનું, બહેનો ત્યાં જાહેરમાં ના નાચી શકે, પણ પોતાનું ઘર દેરાસર હોય તો ગાંડા થઈને નાચે ભગવાન સામે. તો એને ભગવાન બે જ હોય ને, ઘરમાં બીજું કોણ હોય. મંદોદરીને રાવણ શું કરતા હતા, મંદોદરી એટલું સુંદર નૃત્ય કરી રહી હતી ને, જોયું કે એના ભાવની વૃદ્ધિ એવી થઈ છે, એમાં વીણાનો તાર તૂટી જાય છે. કેટલી કુશળતા હશે કે સૂર એક પણ એનો જાય નહીં, પોતાના શરીરની જાંગમાંથી નસે ખેંચી કાઢી એ વીણાના તારને લગાડી દીધી. અષ્ટાપદ પર્વત પરની વાત છે, એક અષ્ટાપદ તીર્થ હમણાં નવું બન્યું છે મધ્યપ્રદેશમાં, ત્યાં આ બંનેના ફોટા મૂક્યા છે, મૂર્તિઓ બનાવેલી છે, આ દ્રશ્ય ખૂબ ખડું કર્યું છે. તીર્થંકર નામકર્મ બાંધે છે રાવણ. મુનીશ્વર સાંઈ ભગવાન કે એના દેરાસરમાં ઘર દેરાસરમાં શાંતિનાથ ભગવાન હતા એમ કે છે, પણ ગાંડો બનીને ભક્તિ કરતો હતો કે ભગવાન મારા મનમાંથી આ ખરાબ વિચાર સીતાને વશ કરવાના ક્યારે જશે, રોજ માથું પછાડીને માગતો હતો. ભૂલ થાય તો ભગવાન પાસે જઈને બધું કહેવાનું, પરમાત્મા હું વારે વારે કહું છું બધું સાંભળે છે. પેલો તો ઉપડ્યો બહાર ગયો, હવે આપણને ભગવાન પ્રસન્ન થાય તો થોડી શંકા થઈને જોયું પાછળ, તો બે પગલાં પોતાના અને બે ભગવાનના સાથે હતા. ભગવાન કહું તારી સાથે જ, બોલો ખુશ ખુશાલ થઈ ગયો. અંધારું થયું, જંગલ જેવું આવ્યું, રસ્તામાં કાંટા પગબાગ માગવા માંડ્યા. આંખમાં આંસુ પડી ગયા કે ભગવાન તો કહેતા હતા મારી સાથે જ, આટલી નાનકડી તકલીફ દૂર નથી કરતા. જોયું તો પાછળ બે જ પગલા, એટલે મોટે મોટે થી બહુ કે શું કામ ખોટે ખોટું આશ્વાસન આપ્યું, આટલી વારમાં તું ચાલી ગયો, જરાક તકલીફ આવી એમાં મને એટલી પણ સહાય કરવા ઉભો ના રહ્યો. ભગવાને કહ્યું કે હું તારી સાથે જ છું, તને તો મેં તને જે બે પગલા તે જોવાની મારા છે, તારે તને તો ક્યારનો મેં મારા ખભા પર ઉપાડી લીધો છે. પરમાત્મા આપણને અહીંયા બેસાડીને એ આપણો સંગ્રહ કરે છે, સ્વીકાર કરે છે, વિગ્રહ કરે છે, જેવા છીએ તેવો સ્વીકાર કરે છે. હી નેવર સીઝ અવર પાસ્ટ, એ આપણો ભૂતકાળ નથી જોતો કે કાલે તો આ ખોટું પાપ કરતો આજે ભક્તિ કરવા આવ્યો. હી ઇઝ નેવર ઇન્ડેટેડ ટુ એની બડી, એ કોઈનો દેવાદાર નથી રહેતો, એન્ડ હી નેવર પોસ્ટપોન્સ એનીથિંગ. એ કોઈ દિવસ એમ નથી કહેતો કે હવે કાલે આવજો તને ફળ આપીશ, ત્યાં ને ત્યાં મનની પ્રસન્નતા આપે છે, સંગ્રહ કરે છે, આપણો સ્વીકાર છે જેવા છીએ. એવો સ્વીકાર કરે છે, પ્રતિગ્રહ કરે છે, એટલે આપણા ઉપર કોઈક પર ગુસ્સો પણ કરે તો એ પણ આપણા સારા માટે છે. કર્મસત્તા આપણને ફળ આપે જ છે ને, એમનું વ્યવસ્થા તંત્ર છે અને અનુગ્રહ કરે છે. બસ એકવાર તમે એમાંથી બહાર થઈ ગયા, પરીક્ષા પાસ કરી દીધી, પછી ભગવાન કૃપા કરે છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એક ફૂલ ચડાવો ખાલી એક પુષ્પ, એમ કે છે દેવાંગના ફૂલની માળાઓ લઈને ઊભી રહેશે. ભગવાનના અંગને કોઈ અંગૃષ્ણાથી સ્થાને ભક્તિ કરશે, એના અંગનો કોઈ દિવસ ભંગ નહીં થાય. સામાયિક લેવાનું બાકી છે, સારું આપે યાદ કરાવ્યું, સામાયિક લઈ લઈએ. નમો અરિયંતાણું સ્તાણવાણી નમો લેસોણું એસો પંજે નમો કારો સપ્પ પાવપણાસણ મંગળાં જય સિંહ પરમમ મંગળમ પંજિન દે સવણો દેવ નવી ઉત્તર બુદ્ધિ રજો એક સાહેબ કોઈ અઠાર સગુણ સંજો પંચ મહાવિદ્ધો પંચ વ્યાયર પારણ સવ પંચ સમય વિદ્ધો છત્તીસ અગુણો ગુરુ મધ્ય ચામિક માસ ગુણો મંદિર ઉજવણી એની સિયા મત એણ નામ ચાકણ આપણે કમાવી ઇચ્છમ જામ પણ ગુરિયા વેરણી નંગરો ગમણા ગમણે બાણ ગમીએ કમાય રે કમાય ઉત્સવ દિંગ પણ ગત ગમટી મકડા સંતાન સંગમણે જે મેં જીવ્યા વિરાયા ગિંદ્યા બિંદ્યા તેંદ્યા ચુંદ્યા પંજિન્યા અભિયા વ્યક્તિયાલિસા સંગાય સંગઠ્યા પર્યા વ્યક્તિલા મેં ઉદ્ધ બેઠાણો નામ સંગમ્યા જીવ્યા
दर्शनाथ दुरी धनसी वंदनाथ वांछित प्रद पूजनाथ पूरक श्रीनाम जिन साक्षात सूरत रूप दर्शन करवा मात्र थी दुरीत नो नाश थाय छे वंदन करवा थी वांछित प्राप्ति थाय छे पूजन करवाती श्रीदेवी प्रसन्न थाय छे भौतिक लक्ष्मी नहीं आध्यात्मिक लक्ष्मी छे कैवल्य लक्ष्मी सुधी गैरंटी आ परमात्मा की भक्ति आप એટલે કહ્યું ભગવાન તમે કલ્પવૃક્ષથી તો અધિક છો અસંકલ્પિત કલ્પદ્રુમાં સંકલ્પ ન કરું તો પણ તમે મને કલ્પવૃક્ષની જેમ ફળનારા છો કેમ કે કલ્પવૃક્ષ પાસે જઈને તો માગવું પડે જીના સાક્ષાત સુરદ્રુમાં કે કલ્પવૃક્ષ સમાન નહીં કલ્પવૃક્ષથી પણ પ્રભુ આ બધી કેમ કે હું તો તમારી પાસે માંગું નહીં તો પણ તમે મને કલ્પવૃક્ષની જેમ ફળનારા છો હા ભગવાન એવા છે દેવપાળ નામનો નાનકડો બાળક કેટલા ઢોર લઈ જાય છે ને એને ખબર નહોતી ગણતાય ન આવડે બિચારાને પણ જંગલમાં એક ગુફાની અંદર ભગવાન મળ્યા જોયા ભગવાનને અને ગાંડો ગાંડો થઈ ગયો ભગવાનનો આકાર કેવો છે દેવની પણ પરીક્ષા કરવાનું કીધું છે આકાર આચાર અને ઉપદેશ આ ત્રણ વસ્તુ ધ્યાનમાં રાખવાની કોઈ પણ દેવની પરીક્ષા કરવી તો આ ત્રણ વસ્તુ જોવાની કે પરમાત્માનો આકાર કેવો છે એનો આચાર કેવો હતો જીવનમાં અને એનો ઉપદેશ શું છે આ ત્રણ પરીક્ષા દ્વારા પરમાત્માની પરીક્ષા કરવાનું પણ શાસ્ત્રમાં લખ્યું છે ગુરુની પણ પરીક્ષા કરવાનું કીધું છે એમને એમ ગુરુ નથી સ્વીકારવાના એમનું આંતરિક જીવન કેવું છે બાહ્ય જીવન કેવું છે આંતરિક જીવન ગુરુની પણ ત્રણ પરીક્ષા કીધી છે કસ છે તે તાપ એમ ધર્મમાં જેમ ત્રણ પરીક્ષા છે એમ ગુરુની પણ ત્રણ પરીક્ષા છે એમનું બાહ્ય જીવન કેવું છે એમનું આંતરિક જીવન કેવું છે ઉત્તમ જીવન એમની પરિણતિને ચેક કરે છે દેવની પરીક્ષા કેવી રીતે કરવાની ભગવાને કીધું તમે મહાવીર સ્વામી ભગવાનને જૈન ધર્મમાં જન્મ્યા અને વીર પ્રભુની ભક્તિ કરો છો તો તમારો મોક્ષ નક્કી એવું નહીં તમે યુક્તિથી સમજો કે આ પદાર્થો કેમ સાચા છે આ તત્વ કેમ સાચું છે નહીં તો તમે બીજા ધર્મમાં જન્મ્યા હોય તો તમે હિંસા કરતા હોત વીર પ્રભુ પણ એમ કહે છે કે ખાલી ગાંડી ગયેલી તમે સમજણપૂર્વકની ભક્તિ કરો હૃદયપૂર્વક સમજીને કરો કે આ પરમાત્મા તત્વ કેવું છે એનો આકાર કેવો છે ખાલી તમે આમ બેસો ને એમને પરમાત્મા મુદ્રાની અંદર વિતરાગ મુદ્રામાં તો પણ કેટલા કર્મ ક્ષય થઈ જાય દેવપાળ રોજ ભક્તિ કરે
એક દિવસ એવું બન્યું ને નક્કી કરી લીધું કે જ્યાં સુધી આ ભગવાનની દર્શન ના કરું મોઢામાં પાણી નહીં નાખું. ને સાત દિવસની હલી આવ્યું, એટલો વરસાદ પડ્યો, એટલો વરસાદ પડ્યો કે જેની કોઈ સીમા નહીં. હવે આને તો ખાવા પીવાનું બંધ કરી દીધું, બધાને એમ થયું કે નજર લાગી હશે, આમ થયું છે, તેમ થયું છે, ખાટલા ફરતી નીચે ઉતારી દીધો. પેલાના સમયમાં માણસ મૃત્યુ પામવાનો હોય તો ખાટલા ફરતી નીચે ઉતારી દે, ત્યાં ઘીનો દીવો કરે. મેં કીધું તું ને કે 10 તોલા 1 રતલ ઘીનો દીવો થાય 4 ટન ઓક્સિજન પેદા થાય. એટલે દેશી ગાયના ઘીના દીવા કરીએ છીએ આપણે બધે. બધાને દીવા ગયો, 5 દિવસે હેલી, 7 દિવસે કઈ હેલી પૈતી, લોકો દોડ્યા. બળદના બધા ઘૂઘરાના અવાજ આવવા માંડ્યા, કેમ કે બધા પોતાના ખેતરમાં કે આપણો પાક તો એમને એમ છે કે નહીં. જે પોતાના ખાટલા ઉપર પડખું નતો ફેરતો, આ છોકરો ઉભો થયો, જોમ આવી ગયું. બધા કે ઉભરે ઉભરે પેલા દૂધ પી કે નહીં, હું જઉં છું મારા ભગવાનને જોવા. દોડે છે, જુએ છે કે મારા ભગવાન તો સેફ છે ને ગુફામાં. માટી ને બધું લાગી ગયેલું, પાણી બહુ ભરાયું ગયેલું, પાણીથી સરસ મજાની રીતે સાફ કરે છે અને પુષ્પ ચડાવે. એક વખતની કરેલી ભક્તિ, તમે ઘી પૂરો રોજ ભગવાનના દીપકની અંદર, તમારી દોષ દ્રષ્ટિ ને દ્રષ્ટિ દોષ બંનેનો નાશ થશે, આંખની કોઈ દિવસ તકલીફ નહીં થાય. ભગવાનના અંગનું ના કરે એનો અંગનો ભંગ ન થાય. ભગવાનના છત્રનું ધ્યાન ધરે એ છત્ર ભંગ ન થાય. ભગવાનના સિંહાસનનું ધ્યાન ધરે પદભ્રષ્ટ ન થાય. ભગવાનનું ધ્યાન ધરે પોતે જ ભગવાન થઈ જાય ટૂંકમાં. આ તો બધા બાય પ્રોડક્ટ છે. દેવપાળ આવ્યો અને પ્રસન્ન થયા કે કાલે તું આ ગામનો રાજા બનીશ. બોલો, એક ભરવાડનો અભણ અને ગંવાર છોકરો એ રાજા બને? અરે તમે પરમાત્માની ભક્તિ કરો, એમ લખ્યું છે શાસ્ત્રમાં કે યુ કેનોટ, યુ કુડ નોટ હેવ ઇવન થોટ ઓફ ઇટ. તમે તમે ચિંતનનામાં પણ નહીં લાવી શકો. એવી ભક્તિ, એવી એવી કૃપા તમારા પર પ્રભુની થશે. બહુ જ મોટા કરોડપતિ સેટ થશે. કે મેમ હું માંગુ ને દેવી પાસે, ભગવાન પાસે, તો હું માંગી ન શકું એટલું મને ભગવાને આપ્યું છે. સાચી હૃદયની કરેલી ભક્તિ, અંગ પૂજા વિઘ્નોપસામીની છે, પણ અગ્ર પૂજા એ અભ્યુદયકારીની છે. આપણા જીવનનો બાહ્ય અને આંતરિક અભ્યુદય અગ્ર પૂજા કરે છે, અને ભાવ પૂજા એ નિશ્રેષ્ઠકારીની છે. મોક્ષમાં લઈ જવાના દ્રવ્ય પૂજા એટલે જ કરવાની છે કે ભાવ પૂજા સારામાં સારી થાય. અંગૃષ્ણા કરતી વખતે તો એવો ભાવ આપણને હૃદયમાં થવો જોઈએ કે હું આમ ભગવાનના પેટ પાસે કરીશ કે આમ બગલમાં કરીશ, તો ભગવાન એમ કહેશે ધીમે ધીમે કર, મને ગલગલિયા થાય છે. આવો કોઈ દિવસ વિચાર આવ્યો આપણને? સાચું કહેજો, આપણે ભગવાનનો અભિષેક કરીએ છીએ, ભગવાનના અંગૃષ્ણા કરીએ છીએ કે પ્રતિમાના અંગૃષ્ણા કરીએ છીએ? એટલું અંગૃષ્ણ પૂછે છે, બોલો. એક સુંદર મજાનું આના પરનું પદ છે, આપણે સાંભળીએ. કોઈ હળવે હળવે હાથે તારા અંગ અંગ ને લૂછે, કોઈ હળવે હળવે હાથે તારા અંગ અંગ ને લૂછે, મેરું અંગ લૂછડું પૂછે તારા દેહ થી કોમળ સૂચે, પેલું અંગ લૂછડું પૂછે તારા દેહથી કોમળ શું છે, તારા દેહથી કોમળ શું છે, આ દુનિયા છે કુરબાન, તમારું રૂપ બુલાવે બાણ, હે બારા રૂપાળા ભગવાન, તમારું રૂપ બુલાવે બાણ, તમારું રૂપ ગુલાબે એવો પદ છે. આ
भगवान तमारु रूप बुलावे मान तमारु रूप बुलावे मान रूपाड़ा भगवान तमारु रूप बुलावे मान मारा रूपाड़ा भगवान तमारु ચાર્લી ચેપલિન એક વખત એના માટે કોઈ કોમ્પિટિશન રાખેલી કે ચાર્લી ચેપલિન જે એક્ટિંગ કરશે ને $1,00,000 નું ઇનામ. ચાર્લી ચેપલિન એમ તો કે શોમાં $10,000 મળશે તો $1,00,000 સીધા મળશે, એટલે વેસ્ટ પોલ્ટો કરીને બીજાના મેં એન્ટ્રી નાખી દીધી. 268 જણાએ ભાગ લીધેલો કોમ્પિટિશનમાં ચાર્લી ચેપલિનની એક્ટિંગ કરવાનું, અને છેલ્લે રિઝલ્ટ આવ્યું ને ચાર્લી ચેપલિનનો પોતાનો 6ઠો નંબર આવ્યો. 5 જણા એવા હતા કે એમની એક્ટિંગ એના કરતાં વધારે સારી કરી લીધી. એમ આપણે ભગવાનની એવી ભક્તિ કરી, ઇન્દ્ર મહારાજ જોવા આવે કે વાહ. એક ભાઈ તો ઘરેથી પાણી લઈને આવે, મેં કીધું કેમ, મને કે પાણી પણ એનું નહીં વાપરવાનું, ઘરેથી લાવું છું કેસર ઘસવા માટે. ભાવ છે ને એક પ્રકારનો. ગાંડા ઘેલા બનીને ભક્તિ કરો, એવી ભક્તિ કરો કે દેવલોકના દેવોને પણ જોવા માટે આવવું પડે કે વાહ શું પરમાત્માની ભક્તિ કરે છે. એટલે એરિસ્ટોટલ તો એવું જોરદાર લેક્ચર આપે ને એના ડ્રાઈવર, અને લોકો આમ 200,000 લોકો ઉભા હોય ને 20 મિનિટ સુધી તાળી પાડે. એના ડ્રાઈવરને એમ થાય કે મારા સેટને કેટલું જબરદસ્ત સન્માન મળે છે. એક એવા ગામમાં જવાના હતા, બહુ રિમોટ પ્લેસમાં, ક્યાંય બેમાંથી કોઈને કંઈ જોયા નહોતા, કે સાહેબ તમારું લેક્ચર મેં 2 કલાકનું રોજ સાંભળ્યું, અક્ષર હશે બોલી જઈશ આખું. એક કામ કરો કે મારે પણ આવું સન્માન જોઈએ છે. માન સન્માન મેળવો શું થાય, એવી લાલસા કરવા થાય, જાઓ એટલે ખલાસ. પેલા કીધું તું મને જયારે રિહર્સલ આપ ચાલુ હતી ગાડી, પેલો બોલ્યો ખરેખર એરિસ્ટોટલ ખુશ છે, કહ્યું મારા કરતા સારું તો આ બોલે છે. એ કહેવાય આટલી સેવા કરે છે, એક વાત આપો, એટલે પોતાના કપડાં એને આપી દીધા, એના કપડાં પોતે પહેરી લીધા. અને પેલો ડ્રાઈવર મુખ્ય સીટ પર બેસાડ્યો, એરિસ્ટોટલ બાજુમાં ડ્રાઈવરના કપડામાં બેઠો, અને આને તો ચાલુ કર્યું ધમધમાટી. 2 કલાક એવું લેક્ચર આપ્યું, એટલું અદભુત આપ્યું કે લોકો 20 મિનિટ એટલે 30 મિનિટ સુધી તાલી પાડતા. પછી એક જણાએ પ્રશ્ન પૂછ્યો, આંગળી ગયું કે સાહેબ એક પ્રશ્ન પૂછવો છે, ઓલાના પગની નીચેથી પાણી નીકળી જાય તો ઓલાની ધરતી સરી ગઈ. ઓરિજિનલ જે એરિસ્ટોટલ તો મરી ગયા, હવે ભાંડો ફૂટી જશે. હવે તો આ એરિસ્ટોટલ કે જે પૂછવું એ પૂછો, એને આવડતું કંઈ નહોતું, એને લેક્ચર આવડે એ ગોખી લીધેલું, પ્રશ્ન ક્યાંથી આવડે. અને એવા ગંભીર પ્રશ્ન પૂછ્યા કે પેલા ડ્રાઈવરને તો આવડતા નહોતા, પણ એ કે આવા ફાલતુ પ્રશ્ન નહીં પૂછવાના, આનો જવાબ તમારો ડ્રાઈવર આપશે એમ કરીને માઇકને આપી દીધું બાજુમાં. પરમાત્મા અંધારી સહાય કરશે, તમે કલ્પના નહીં કરી શકો એવી સહાય કરશે, હું તમને સાચું કહું છું. કંઈ માગવું જ નહીં પડે, માગવાની ઈચ્છા જ મરી જશે, બાકીની બધી અનુકૂળતા મોક્ષ સુધીની એ કરી આપે છે. આપણા કરતા તો અંગુલુજના સારા, સાચી વાત છે ભાઈ, કે ભગવાનની પાસે આટલી બધી વાર એને રહેવાનું તો મળે છે. કીધું કબૂતરે કે ભગવાન તું મને તિરેજમાં ગતિ મોકલે તો તારા ગોખલાનું કબૂતર બનાવજે, તારા શિખર પરનો મોર બનાવજે. પ્રાર્થના હૃદયથી કરવાની છે. જ્યારે અંદર જાઓ તારા મૈત્ર ખર્ચવાનું ભગવાન સાથે, આપણી બે કીકી ને એમની બે કીકી, બસ એકાકાર થઈ જવાનું. હૃદયથી કરેલી પ્રાર્થના ક્યારે પણ નિષ્ફળ નથી જતી. એક મોટો કેન્સરનો સ્પેશિયાલિસ્ટ હતો, ફોરેનમાંથી એમના પ્રેસિડેન્ટનો દેશના પ્રેસિડેન્ટ, મારા દીકરાની તબિયત બહુ ખરાબ છે, તમે જલ્દી આવો, 5-7 કલાકનો ટાઈમ આપ્યો. હવે પ્રેસિડેન્ટનો ફોન આવે, બધું કામ છોડીને દોડ્યો. ભયંકર વરસાદ તોફાન, ગમે તેમ ફ્લાઇટમાં બેઠો, પણ ફ્લાઇટ
એટલું બધું ટર્બ્યુલન્સ આવ્યું કે ફ્લાઇટને ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું. ત્યાં બહાર ઉતરો, ભયંકર વરસાદ, પાણી બધા ભરાઈ ગયેલા. ટેક્સીવાળાને પૂછ્યું કે આ ગામ, તો કે હજી સાહેબ 4-5 કલાક છે, 3-4 કલાક. એટલે જોયું કે વાંધો નહીં, એના જે ટાઈમ આવે પછી પહેલાં લગભગ પહોંચી જઈશ, થોડુંક આમ તેમ થશે, જલ્દી બેઠો કે જલ્દી ભગાડ કે. જયવીરાયની 13 પ્રાર્થના અને વસ્તુપાળની આ 7 પ્રાર્થના અતિ અદભુત છે, બહુ સુંદર તમારી હૃદયથી અનુમોદના. મને યાદ આવે છે સાંતાક્રુઝમાં આચાર્ય ભગત રત્નસુમાર સાહેબ બધા કે સાચું કે જો આપણા ઘરમાં જેટલા વ્યક્તિઓ એટલા અંગ્રુષના એટલા ટુવાલો અલગ અલગ હોય કે નહીં, અને ભગવાનના 3 અંગ્રુષના બધાને એક સરખા, એ જ અંગ્રુષાની બધા ભગવાનની પૂજા થાય. એ લોકોએ નક્કી કર્યું કે અમે રોજ નવા અંગ્રુષના લાવીશું. અને અમારે ત્યાં તો પેલા ખાદીના અંગ્રુષના આવે છે, આ બધા અંગ્રુષના હોય તો આપણે પેલા મટન ટેરોથી ઓલાવીએ, એ ખાદીના અંગ્રુષના તમે વાપરો તો કેટલું અહિંસક રીતે પાછી સુંદર ભક્તિ થઈ શકે. એ લોકોનો ભાવ જુઓ, 28 વર્ષ સુધીના અંગ્રુષાની બોલી એક જ દિવસે આવી ગઈ, બધા અંગ્રુષા રોજ નવા, અને દરેક ભગવાનના પાછા અલગ અલગ. જેને પોતાના દેવ અને ગુરુ પ્રત્યેનો પ્રેમ હોય એ શ્રેષ્ઠ વસ્તુ ક્યાં મળે એ જોશે. સામાન્ય કેસરથી નહીં, અષ્ટગંધથી પૂજા કરશે ભગવાનની. ચંદન, કેસર, બરાસ, બરાસ કપૂર, અંબર, કસ્તુરી, કોરોચંદ, કંદીલો વજ વગેરે 8 વસ્તુ આવે, શ્રેષ્ઠ દ્રવ્ય છે. એનાથી ચંદન એ તો એટલે તો લખ્યું, સ્વયં પુન્નમ પમજ્જણે સહસમ ચ વિલેવણે, સ્વયં સાહસિયાએ માલાએ અનંતમ ગીએ વાઈએ. ભગવાનનું પ્રમાર્જન કરવાથી 100 ગણું પુણ્ય બંધાય, વિલેપન કરવાથી 1000 ગણું પુણ્ય બંધાય, ભગવાનના ગળામાં માળા આરોપણ કરો તો 100 × 1000 1,00,000 ગણું પુણ્ય બંધાય છે. 5 પુષ્પ એમને એમ ચડાવો, અને 5 પુષ્પને દોરીમાં ગૂંથીને ચડાવો. અને છેલ્લે લખ્યું, તમારે બધાને તો 2 હાથમાં લાડવા છે, અનંતમ ગીએ વાઈએ, ગીત અને વાજિંદ્રથી જો પરમાત્માની ભક્તિ કરીએ તો અનંત ગણું ફળ મળે છે. એક નાનકડી દીકરી રોજ આવી રીતે અષ્ટ પ્રકારની પૂજા કરતી હતી, સુંદર મજાની રીતે એવી સરસ ભક્તિ કરે, અને એને એમ થાય મારા માથા પર ભાર થાય છે. આચાર્ય ભગત પાઠશાળા નામના ગ્રંથમાં પ્રદીપ સુમાન સાહેબ એનો ઉલ્લેખ કરેલો છે કે એમના વ્યાખ્યાનમાં મેં સાંભળેલું, ગામનું નામ પણ આપેલું એમણે. સંસારના સુખોની હું વાત નથી કરતો, આત્માના કલ્યાણ માટે ભક્તિ કરવાની, જેટલું તમે ખાસ ધ્યાન રાખજો પુણ્યશાળીઓ. બાકીનું બધું તો આપણે, જે ખેડૂતનો ખેતરમાં ખેડૂત હોય ને, એ ઘાસ કોઈ જ ઉગાડે નહીં, એ તો ઘઉં જ ઉગાડે. ઘાસ તો એની મેળે ઉગી જાય. ઘણી જગ્યાએ અષ્ટગંધ મળે છે, તમે મને SMS કરજો, હું તમને નંબર આપીશ, ત્યાંથી તમને મળી જશે ઘણી બધી આ શ્રેષ્ઠ વસ્તુઓ. શ્રેષ્ઠ ચાંદીના વરખ, સોનાના વરખ. ઘણા લોકો કે જે વરખથી પૂજા ન કરવી જોઈએ, અરે આપણા આચાર્ય ભગવંતોનું સંમેલન થયું હતું ઈરલાની અંદર થયેલું, અને એમાં એમણે આદેશ બહાર પાડેલો છે કે અત્યારે જે પ્રચાર ચાલે છે ને કે લોહીના ઓલામાંથી બને છે હરણ, એ બધું નકામું, ખોટી વાત છે. ચાંદી ને સોનું જેને અડે એની અશુદ્ધિ દૂર થઈ જાય, એ તો શુદ્ધ જ રહે હંમેશને માટે. અને એ તો એ લોકો તો કેટલા મોટા ચામડા એક્સપોર્ટ કરે છે, એ ચામડાની ઉપરની એક છલ્લી છે એના એના એમાંથી એ લોકો આ પેલી બુક બનાવે છે. એક બુક બનાવે એનો, એની અંદર ચાંદીના આપણા ટુકડા મૂકીને ટીપ્યા કરે તો 10-15 વર્ષ સુધી એ બુક ચાલે. અને આ લોકો કે જે એની હત્યા એના માટે જ થાય છે. અને જે ભાઈએ એ બુક બહાર પાડેલી, અરે જરાક પણ પાણીનું ટીપું, એ કે લોહી છે આની અંદર, લોહી આવે તો એ ફરક ફાટી જાય. આ રસનો ભૂક્કો એટલે તો નાખવો પડે છે અંદર, જેથી ફાટે નહીં. એટલે ઘણા અપપ્રચાર ચાલે છે. સોના ચાંદીના વરખથી હંમેશા પૂજા કરવી જોઈએ, કોઈએ ના નથી પાડી. આજના જે લોકો વેગેન વગેરેની વાત કરતા હોય છે ને, એ લોકો ના પાડે છે. બાકી ભગવાનની ભક્તિમાં આવી રીતે હિંસા હિંસાના, અને ખરેખર અમે લોકો અગ્રવાલ કરીને અમારા એક રમેશભાઈ મોદીના ભાઈ મહેન્દ્રભાઈ મોદીને અમે છેક ત્યાં સુધી મોકલેલા. મલાડમાં જે ભાઈ બનાવતો હતો એને પૂછ્યું, આપ શેનાથી પુસ્તી બનાવે છે તું? તો કે હું
હૈદરાબાદ થી આવજો. અમે હૈદરાબાદ ગયા, તપાસ કરીને અમે તમને કહીએ છીએ, એમને એમ નથી કહેતા. અને એને પૂછ્યું તમે આના માટે મારો કે નહીં, અમારા તો એક્સપોર્ટ કા ધંધા હે, જો બચ્ચા કુજા રહેતા હોય નીચે પડાવવા ઉસમે સે વો પુસ્તી બનતી હે. દાખલા તરીકે તમે વરક વાગવાનું બંધ કરો તો એક પણ પશુની હત્યા ઓછી થશે એવું નથી. ચાંદી અને સોમાં સોનામાંથી વરક બને જ છે ઓરિજિનલ. સાતી સાઈ જિનાલય હોય તો એની ધજા પરથી વિમાન પણ નથી જઈ શકતું. મેં કહ્યું હતું ને એકવાર, વસ્તુપાલ તેજપાલના પોતાના મહેલના બે પથ્થર વચ્ચે એમણે તાંબુ મુકાવ્યું હતું ગરમ કરીને, સિમેન્ટ અને ચૂનો નહીં. આજે એમના મહેલની એક કાંકરી નથી મળતી અને એમના બનાવેલા જિન મંદિરો એમને ઉભા છે. એક દૈવત છે, એક દેવતત્વ છે, એ હાજરા હજૂર છે. જેમ ભગવાન પૂજનીય છે એમ જિન મંદિર પણ પૂજનીય છે. એટલે તો જિન બિંબના દ્વારની પણ પૂજા થાય છે અને મંદિરની પણ પ્રદક્ષિણા કરીને એને અક્ષતિ વધાવવાનું હોય છે. ખાલી પ્રદક્ષિણા આવો ત્યારે નહીં, જાઓ ત્યારે પણ ત્રણ પ્રદક્ષિણા કરીને જવાનું હોય છે. તો ચામડાના ઢોલ વગાડી શકાય છે, પ્લાસ્ટિક કરતાં તો એ ઘણું સારું છે. આજે બેન્ડમાં બધા પ્લાસ્ટિકના ઢોલ વગાડે છે, એ અવાજના જે ડેસિબલ્સ છે એ ધમધમાટ, એનાથી તો અસુરો ને એ બધા એમ કે છે. અમારા હળીકર દાદા કહેતા હતા કે તમે આવી રીતે મોટે મોટેથી આવા પ્લાસ્ટિકના ઢોલ વગાડો તો અસુરના દેવોને આમંત્રણ મળે. અને સુંદર શરણાઈવાળા વગાડો, સુરો જેનો નિર્દોષ અવાજ હોય એવા આવા ઢોલો વગાડો તો કંઈ વાંધો નથી જરા પણ. એનાથી સારા દેવોને આહવાન મળે છે, એ લોકો નીચે આવે છે. પ્રભુની સાથે ભક્તિ કરતા કહી દેવાનું તસ્વાય વહમ, હું એમનો છું બસ. અને જ્યારે પ્રેમ વધે તવાય વાહમ, એટલે હું તારો છું, પછી તુકારો આવે છે. માને શું કહીએ, હે માં તું આમ નહીં કર, કેમ કે પ્રેમ છે ને ભગવાન સાથે તુકારાથી વાત શરૂ થાય છે. પછી પ્રીતિ અનુષ્ઠાન, ભક્તિ અનુષ્ઠાન, વચન અનુષ્ઠાન ને છેલ્લે અસંગ અનુષ્ઠાનમાં જવાનું છે. પગથિયા એ પ્રીતિ અનુષ્ઠાન છે, મંદિરનો આવાસ એ ભક્તિ અનુષ્ઠાન છે, મંદિરનું શિખર એ વચન અનુષ્ઠાન છે, અને અસંગ અનુષ્ઠાન એટલે ધજા છે, અને પ્રાણ એ પરમાત્મા પોતે છે એની અંદર. તમે બાહમ, અને હું અને તમે જુદા નથી, એ સ્થિતિનું સ્ટેજ છેલ્લે આવી જાય છે. દેવપાળને નક્કી કર્યું કે આ પરમાત્માની ભક્તિ કરી છે. જેવો બહાર નીકળ્યો કે તું કાલે રાજા બનીશ, અને બીજે દિવસે ખરેખર એ ગામનો રાજા અપુત્રીઓ મર્યો. એટલે એક સાંઢણી લઈને હાથણી નીકળી, જેના પર આ ઢોળે એ રાજા. આ દેવપાળ પર એને કલશ કર્યો, નાનકડો 14 વર્ષનો છોકરો રાજા બની ગયો. અષ્ટપ્રકારની પૂજા હું સમજાવવાનો છું, ડિટેલમાં સમજાવવાનો છું. એક વખત ભૂખ ઊભી થશે તમારી, જેમ અત્યારે તમે લખો છો એમ એમ બરાબર ભૂખ લાગશે તો ખાવાનું જે નાખશો એ પચી જશે. ભગવાનની પ્રતિમા એ યંત્ર છે, ભગવાનનું નામ એ મંત્ર છે, અને અષ્ટપ્રકારની પૂજા એ તંત્ર છે. જ્યાં સુધી તમે શ્રાવક છો ત્યાં સુધી એક પણ દિવસ પૂજા વગર નહીં રહેવાનું, શાસ્ત્રમાં નિયમ છે. આચાર્યને ભણાવતો હોય પણ શ્રાવક હોય તો એના માટે પૂજા કમ્પલસરી છે. આપણી માં છે, માં પરમાત્માને માં સ્વરૂપે જુઓ. અને અરિહંતની માતાનું નામ આરહંત્ય છે, કરુણા છે. દેવ દાનવ અને માનવો દોડ્યા હતા, શંકર ભગવાન એમના કે જે એમના રામાયણમાં આવે છે, 10,000 શ્લોકોનું વિતરણ શરૂ કરેલું. ખોટા વરખ હોય તો હાનિ પહોંચે, સાચા વરખ હોય તો હાનિ ના પહોંચે. ઉપરથી તેજ વધે ભગવાનનું, સોનું ચાંદુ લગાડો તો તેજ વધવાનું જ છે. એ તો આપણે વરખો સારા માયલા લાવતા નથી, એટલા માટે જે વરખની અંદર તાંબુ વગેરે નાખીને વરખ બનતા હોય, સચ્ચાઈથી શુદ્ધિથી સુરત વગેરેમાં તમે ચાંદી આપો તમને વરખ બનાવીને આપે છે. ઇમરજન્સી લેન્ડિંગ કર્યું, સારું તમારે મને યાદ કરાવતા રહ્યું. મને એટલા બધા વિચારો એક સાથે આવે છે. ઉતર્યા પછી ગયા ટેક્સીમાં અને પાણી એટલું બધું કે રસ્તો ભૂલાઈ ગયો. પ્રાર્થના ફળે છે એ વાત હું કરતો હતો. હવે તો પેલા ડ્રાઈવરને રસ્તો નથી મળતો કે હું તો જંગલમાં ક્યાંક અટવાઈ ગયો.
અને પાણી એટલું ભરાતું જાય છે, પેલો ડૉક્ટર ઉતર્યો માનમાં છાતી સમાના પાણીમાં, દૂર દૂર એક થોડુંક ઊંચો ભાગ હતો એક ઝૂંપડી હતી, જોજો શું થાય છે. દીવો બળતો તો ગયો અંદર, ખખડાવ્યું, કોણ કે હું કેન્સરનો બહુ મોટો સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર છું, જઈ રહ્યો હતો પ્રેસિડેન્ટના ઘરે પણ બહુ વરસાદ છે ભૂલો પડ્યો છું, આવું અંદર આવો આવો પધારો પધારો અતિથિ દેવો ભવ. એક 80 વર્ષના કાકા અને દીકરાની દીકરી બે જણા જ ઘરમાં હતા, પધારો પધારો અમારા આંગણે અતિથિ ક્યાંથી, જેના ઘરે જાજા પગરખા એના દી હરખા એમ લખ્યું છે આપણે ત્યાં, જેના ઘરે ચપ્પલ વધારે હોય ને મહેમાન વધારે એ કોઈ દિવસ ભૂખ્યો ન હોય ઘરમાં, બહુ નસીબ હોય તો ઘરે મહેમાન આવે છે. શું ભક્તિ કરે, ખુશ ખુશાલ થઈ ગયો અને બંને જમવાની થાળી લઈને બેઠા હતા. એટલે ડૉક્ટર કહે, કામ કરો, હું બહુ ટાઈમથી દોડાદોડી કરું છું, ભૂખ્યો છું, તમે મને કંઈ સાથે જમવાનું આપશો, કે જવું તો લાંબે છે પણ હવે લાગતું નથી કે પહોંચાશે, આવો આવો પધારો. એમના માટે પણ આસન બાજોટ કાંસાની થાળી ભલે ઝૂંપડા માટે, પણ દેવ પ્રેમ એવો. પછી આ બંને પ્રાર્થના કરી, તમે બોલો છો ને દર્શનમ દેવ દેવસ્ય, એ ખાલી નથી જતું એમ કહું છું, સોના અને ચાંદીનો વરખ ખવાય કઈ વાંધો નથી, સોના ચાંદીના ગુણો આપણામાં આવે એટલે એની એટલે તો ભસ્મ સુવર્ણ ભસ્મ આવે છે ને, સુવર્ણ ભસ્મ કેટલી બધી દવાઓમાં આવે છે, પૂજામાં પણ વપરાય, નૈવેદ્ય ઉપર સોના ચાંદીના વરખ લગાડીને ભગવાનની ભક્તિ કરવાનું કીધું છે. ભગવાનને જમાડાય આવી રીતે તો આપણે પણ જમાય કંઈ વાંધો નથી. એક મિત એટલે ખોટી પ્રચાર ચાલે છે, એક તંત્ર ચાલે છે આખું ખોટી રીતે આ પૂજાઓને તોડી નાખવા માટે. આપણે તો પહેલાં શું પ્લાસ્ટિકના ફૂલો ચડાવીએ દેરાસરમાં, મને એમ થાય અરે રે જે પ્લાસ્ટિકના ઉપર જો સૂર્યનું કિરણ પડે તો 57 હેઝર્ડસ કેમિકલ્સ એની અંદરથી બહાર નીકળે છે, એને પાણી પડે, પ્લાસ્ટિકની થેલીમાં દૂધ ઘરે આવે છે, કેન્સર ન થતું હોય તો પણ થાય, એ પ્લાસ્ટિક દેરાસરમાં ક્યાંથી વપરાય. હમણાં ત્યાં માલેગાંવમાં અમારા કિસ્તીચંદભાઈ મહેતાએ એક ગાયનું ઓપરેશન કર્યું, બિચારી એકદમ બેભાન થઈ ગયેલી, 45 કિલો પ્લાસ્ટિકની થેલી એના આંતરડામાંથી કાઢી. નોન બાયોડિગ્રેડેબલ છે ને, 500, 700, 800 વર્ષ સુધી ખલાસ નથી થતું, જમીનમાં જાય તો જમીનના સત્વોને ખલાસ કરે, પાણીમાં જાય તો જળચર જીવોનો ખાતમો બોલાવે. પ્લાસ્ટિક એ પ્લાસ્ટિકની એક થેલી એટલે જીવસૃષ્ટિની આમંત્રણ, મોતની આમંત્રણ પત્રિકા છે. દેરાસરમાં લગાડાય પ્લાસ્ટિકના બટનથી નેવાથી ભગવાનની ભક્તિ કરાય, સાદું પેલું ફાલતું બધું કપડું ને એવું બધું વાપરે છે, શ્રેષ્ઠ દ્રવ્યોથી ભક્તિ કરવી જોઈએ. સોનું ચાંદી વરખ બાદલું સાચું બાદલું હોય, તમે આમ હલકા દ્રવ્યો વાપરો ને, બે કેરી પડી હોય ઘરમાં, એક કેરી થોડીક દબાઈ ગયેલી હોય, જરા કાળા કાળા ડાઘા હોય, અધ્યાત્મ પરિવાર બહુ સુંદર સામગ્રી પૂરી પાડે છે ટેસ્ટિંગ કરીને, અને પાછું નહીં નફા નહીં નુકસાને પણ વેચે છે. વરખ બનવા માટે ભલે ચામડાનો ઉપયોગ થાય, તો ચામડામાં આપણે અનાજ રાખતા હતા, ચામડાની અંદર અત્તરની સીસી રાખતા હતા, ચામડામાં પાણી લાવતા હતા, એનાથી કંઈ અશુદ્ધિ નથી આવતી. સોનું અને ચાંદી પોતે શુદ્ધ છે, જેને અડે એ શુદ્ધ થઈ જાય, એની અશુદ્ધિ દૂર થાય. એટલે જ કહું છું કે આ પ્રચારનું ધોરણ એટલું છે કે આપણે બધાને કહો કે વપરાય વપરાય વપરાય, આપણે આ સારો પ્રચાર કરો. અને આચાર્ય ભગવંતોએ બહુ સમજી વિચારીને આપણને આહ્વાન કરેલું છે. ઇરલામાં મિની મુનિ સંમેલન થયું, એમને ઠરાવ છે આ બાબતનું, મોટો સંમેલન થયું પાલિતાણામાં, ત્યાં પણ ફાળા ભુવનમાં ઠરાવ પસાર કરેલો. એ લોકો સમજી વિચારીને આપણને કહેતા હશે ને કે વપરાય કે ન વપરાય, અને એની સાબિતી તો મેં તમને હમણાં જ આપી દીધી કે આ લોકો જે કહે છે એવું કાંઈ નથી, એ તો લોહીના ડાઘા બતાવે એવા ફોટા બતાવે કે આ જો ગાયના લોહમાંથી બન્યું, આમાંથી બન્યું, તેમાંથી બન્યું, એવું કશું જ નથી. અને પેલો ગયો કે તમે શું પ્રાર્થના કરી અત્યારે, ડૉક્ટરને પૂછ્યું કે અમે ભગવાનને પ્રાર્થના કરી હતી કે ભગવાન થોડી સાંભળે, કે હા ભગવાન સાંભળે છે, તમે શું પ્રાર્થના કરી, કે મારી દીકરીને કેન્સર છે, અમારી પાસે એટલા પૈસા નથી કે અમે શહેરમાં જઈ શકીએ, પણ અમે ભગવાનને પ્રાર્થના કરી કે હે ભગવાન કોઈ કેન્સરનો ડૉક્ટર જો સારો મળી જાય તો બહુ સારું. ઓલો સામે જ બેઠો હતો, તોફાન કરીને ક્યાં કરીને કેવે પાણી કઈ જગ્યાએ એને એને પહોંચાડી દીધો. બે કેરી આપણા ઘરે હોય અને એક કેરી નબળી હોય, જરા કાળી પડી ગઈ તો સાચું કહેજો, આપણે ભગવાનને ચડાવવા માટે લઈ જઈએ તો બેમાંથી કઈ કેરી વાપરીએ,
નેચરલી આપણો હાથ જે નબળી કરીએ છીએ એના પર છે. શ્રેષ્ઠ દ્રવ્ય ભગવાનને ચડાવવા જોઈએ. આપણે એમ માની જાય તો પૂજારીને લઈ જવાનું છે, પૂજારી નથી લેતા. સ્વાહા બોલો એટલે ભગવાન પોતે ગ્રહણ કરે છે. એટલે દરેક પૂજા પછી સ્વાહાનો શ્લોક બોલવાનો છે. ઓમ રીમ શ્રી પરમ પુરુષાય પરમેશ્વરાય જન્મજરા મૃત્યુ સત્યજીનેન્દ્રાય જલમ પૂજાય જા મહેશવાય નથી, જલાધિકમ યજા મહેશવાય. એ ભગવાન જલ પૂજાને સમર્પણ ઉત્પન્ન નથી કરતો, હું મારા જલને સમર્પણ કરું છું. તમે એનો સ્વીકાર કરો. આપ ઘરે જમાઈ આવ્યા હોય ને તમે રસોઈ પીરશો પછી માનવર ન કરો, સાહેબ લો 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 તો એ લેશે નહીં. એમ ભગવાનને પણ કહેવું છે કે ભગવાન સ્વીકારો સ્વીકારો સ્વીકારો, ને તો દ્રવ્ય પડ્યું રે સ્વાહા ન બોલો તો. અંદર સ્વીકાર ના થાય. આ બધા રહસ્યો છે એના, હું ડિટેલમાં લેવાનો છું. આજે જેટલો સમય છે આજે લઈશ, નહીં તો કાલે આ અષ્ટપ્રકારની પૂજાને આગળ વધારીશ. પણ ભગવાનની પ્રતિમા યંત્ર છે, નામ એ મંત્ર છે, અને પૂજા એ તંત્ર છે. ભગવાનની પ્રતિમા એ ઉત્કૃષ્ટ આલંબન સ્વરૂપ છે અને અસંખ્ય અનુષ્ઠાનોમાંનું શ્રેષ્ઠ અનુષ્ઠાન છે. અમને કેમ આમાં લગાડ્યા? તમે માણસ સવારમાં પેલું છાશમાંથી માખણ કાઢીને તરત વાપરે તો આખો દિવસ કેવો એનો પાવરફુલ જાય. અરે ત્રિકાળ પૂજા એટલે કીધી છે કે સવારે જાઓ ને તો 4-5 કલાક પ્રભુનું તેજ તમારા મુખ ઉપર આવે. બપોરે પૂજા કરો તો 5 કલાક બીજું તેજ સાંજ સુધી રહે. સાંજે ભક્તિ કરો એટલે પાછું બીજા 4-5 કલાક પછી તો સૂઈ જવાનું હોય, પાછા સવાર પડે ભગવાન પાસે જવાનું. ઇલિકા ભ્રમર ન્યાય આવે છે શાસ્ત્રમાં કે પેલી ભમરી હોય ને ઈયળને પોતાના દરમાં લઈ આવે ને પછી આજુ એનું ગુંજન કરે એટલે તરત એને પાખો ફૂટી જાય. બીજા બહુમાં બીજો જન્મ થઈ પણ કે ઈલિકાને ઈલી એ ભમરી ઈયળ પોતે જ ભમરી બની જાય. એમ ભગવાનની આજુબાજુ દેશી ગાયનું ચોખ્ખું ઘી જ આપણે મંદિરમાં આપવું જોઈએ. મટન ટેલો વાળું ને આ બધું જે તમે જાઓ, હું તમને કહું છું 705 ઘીના લે છે, એના બધાના ઘીનું ટેસ્ટિંગ કરાવડાવો. ભગવાન કેમ પ્રસન્ન નથી થતા આપણા પર? આ અરહંત્ય પ્રગટ કેમ નથી થતું? કારણ કે આપણે અશુદ્ધ દ્રવ્ય વાપરીએ છીએ. માટે મારે બોલવું નહીં જોઈએ પણ 90-95% ઘીના સેમ્પલમાં તમને આ મટન ટેલો મળશે. અરે એક જગ્યાએ 27 દીક્ષા હતી, મારા પ્રકાશભાઈ દાડી બહુ હોશિયાર જૈણામાં, એટલે આમ ઊભો ચીરાવડાવ્યો આમ નહીં. 27માંથી 25 દીવામાં વેજીટેબલ ઘી નીકળ્યું. બે સાચા ઘીના ડબ્બા હતા, બાકીના બધામાં અશુદ્ધ ઘી હતું. હવે દીક્ષાના પ્રસંગોમાં જો આવું વપરાતું હોય, ભગવાન પાસે આવું વપરાતું તો પરમાત્મા જાગે કેવી રીતે? પછી ઘણા કે આ કોરોનાને કેમ તમારા ભગવાન નથી? અરે પણ કોરોનાને હટાવવા માટે સક્ષમ છે, પણ એમને એવો અત્યારે ભાવ કરવાની જરૂર નથી. અને આપણે કદાચ કરે તો એ લોકોને આવવું હોય તો નીચે આવવા ક્યાં દઈએ છીએ? ડૉક્ટરની વાત પૂરી થઈ ગઈ. મેં ડૉક્ટરે ઓલાય કીધું કે હે કેન્સરનો ડૉક્ટર કોઈ આવે તો સર તેને ઘરમાં જ બેઠો તો એમ પ્રાર્થના ફળી કે નહીં? ઝૂંપડામાં હોય તો હૃદયથી કરે તો પ્રાર્થના ફરે જ છે. મનનું ઊંધું કરી નાખવાનું છે બસ. મનડું કિમેહી ને બાજે ભલે અમારા આનંદગંજી મહારાજ કહે છે, પણ એ જ રસ્તો બતાવે છે કે મનને તમે નમ કરી નાખો. જીન મંદિરે જતા વિધિની શરૂઆત કરું છું, જેટલું પહોંચાય એટલું પહોંચીએ. સચિતનો ત્યાગ કરવો જોઈએ, એટલે કે માવા મસાલા પાન દવા ઔષધ છીકણી સેન્ટ અત્તર અંબર કસ્તુરી સોર્બિટેટની ગોળીઓ બાળકોના દફતરમાં રહેલા નાસ્તાના ડબ્બા પાણીની વોટર બેગ એ બધું બહાર મૂકીને અંદર જવું જોઈએ. જેમ આ બધું અચિતનો અત્યાગ પણ કરવો જોઈએ, ખાલી હાથે ન જવાય. રિક્તમ રિક્તમ પાણી દેવગુરુના પસ્ય દેવો નિયમ છે, એટલે ખાલી હાથે કોઈની દેવ અને ગુરુ પાસે ન જવાય. કંઈક ને કંઈક આપણે આપણે મહેમાનના ઘરે જઈએ છીએ, આપણા સગાવાલે તો ખાલી હાથે જઈએ છીએ. હવે તો મીઠાઈ સાથે હરડે લઈ જજો થોડી, કાલે સમજાવ્યું એ પ્રમાણે. પણ દેવગુરુ પાસે જેમ જ્યોતિષ હોય ને, જ્યોતિષ ને વિદ્યાગુરુ એ લોકોની પાસે ખાલી વિદ્યા ના લેવાય. તમે જ્યોતિષ તમને કંઈક કહે ઠીક, હવે આપણો ઘરનો છે એટલે હવે એને 500-1000 રૂપિયા મોકલવા જોઈએ મિનિમમ, તો તમને એને કહેલું ફળ જેને સાચું પડે પાકું થઈ જાય. અચિતનો અત્યાગ કરવો જોઈએ. નીતિશાસ્ત્ર કહે છે ખાલી હાથે દેવગુરુનું દર્શન કંઈક તો લઈને જ જવું. પછી ઉત્તરાસન પહેરીને જવાનું છે, ખેસ વગર ન જવાય. ખેસ શ્રાવકનું પારાસીસી છે, બેરોમીટર છે.
પહેલા પણ પ્રદક્ષિણા આપવાની, પછી પણ પ્રદક્ષિણા આપવાની છે. આપણે ત્યાં પૂજાની ઢાળમાં આ બધી વાત લખેલી છે કે જતી વખતે પણ પ્રદક્ષિણા એ મોટું સુકન છે કે ભગવાન તમારી ભક્તિ કરી હવે જ્યાં સુધી બહાર જવું ત્યાં સુધી તમે જ મારા મનમાં વસજો. આત્મા અત્તર લગાડીને નિર્દો, આપણે પણ ભગવાન અત્તર લગાડીને જવાનું છે. આપણા શરીરમાંથી પણ સુગંધ આવવી જોઈએ. દેવને પ્રસન્ન થવું તે સુગંધથી આધીન હોય છે. હું અમદાવાદમાં એક રિક્ષામાં જતો, મને ભાઈ કે તમે બહુ દેશી સુગંધી અત્તર બહુ સારું લગાડ્યું છે, જવધુનું બેંગ્લોરમાંથી આવે છે, કેમિકલ વગરનું આવે છે, ખિસ્સામાં સાથે જ રાખું છું. મને કે બહુ અત્તર નહીં લગાડો, પેલા જીન છે ને તમારી પાછળ પડી જશે. એટલે એક વસ્તુ તો એણે કીધી કે અત્તરથી દેવો આકર્ષાય છે. પાછું જે અત્તર ભગવાનને લગાડો એ જ અત્તર આપણા હાથમાં લગાડવાનું, કપડામાં લગાડવાનું, બે અલગ અલગ નહીં લગાડવાનું, તો સુગંધ ક્રોસ ન થાય સામને સામે. મેં કીધું ને હિના, શિયાળામાં હિનાનું, ઉનાળામાં ખસનું, અને ચોમાસામાં ગુલાબનું અત્તર લગાડવાનું. આ પણ આપણે ત્યાં આપ્યું છે, કેમ કે હિના એટલે મોકરો, એ ગરમ હોય એટલે ઠંડીની સિઝનમાં ગરમ અત્તર વાપરવું. ખસની ટટ્ટી વાપરતા હતા આપણે, પવનમાં પાણી છાંટો તો ઠંડો પવન ઘરમાં આવે, ખસ એ ઠંડક કરે છે, તો ઉનાળામાં ઠંડુ વાપરવાનું. અને ગુલાબ એ સમશીતોષ્ણ છે. હું તમને આ બધા નંબર આપી દઈશ, એને જે જે કઈ હતી વસ્તુ ક્યાં ક્યાં મળે છે એના માટેના. પણ ખેસ પહેરીને જવું, અને જમણો ખભો ખુલ્લો રાખવાનો. તમને લેફ્ટ દેખાતો હશે પણ જમણા ખભો ખુલ્લો જ ઊંધું નહીં પહેરવાનું. આ સુકન કહેવાય. તમે ખેસ પહેરીને નીકળો ને, એટલે આપણે જ્યાં પહેલાં જનોય પહેરતા હતા તો પછી અન્ય લોકો પહેરવા માંડ્યા, એટલે દર્શન જ્ઞાન ચારિત્ર સૂચક હતી ને, આમ ડાબા કાનની પર નાખીને પછી વોશરૂમ જાય, કેમ કે જીવન દ્રવ્ય જો એમાં પેશાબમાં જતું હોય તો એ અટકી જાય. એમાં નિમિનાથ ભગવાનના સમયનું, એટલે એમ કે છે કે આપણા પરમાત્માએ આપણને સ્પષ્ટ કહ્યું છે કે વ્યાખ્યાનમાં જાઓ, બીજે કોઈ પણ જગ્યાએ જાઓ ખેસ વગર, ભરઘોડામાં જાઓ, સામાયિકમાં જાઓ ખેસ વગર ન જવાય. જમણો ખભો ખુલ્લો રહે ને તો અપસુગન થાય, ડાબો ખભો ખુલ્લો રહે તો અપસુગન થાય. અને હું દેખાડવા માટે પણ નહીં તે પહેરું, આમ આવી રીતે પહેરે ને પેલા વરરાજાને પહેરાવે છે, બે છેડા લટકતા હોય, ગળામાં વળેલું હોય, એ ક્યારે પહેરે? કોકની કાણમાં જવાનું હોય ત્યારે વરરાજાને બિચારાને મોકાણ થવાની આખી જિંદગી, એટલે એવી રીતે પહેરાવે પહેલે દિવસથી જ. તે પેલો નાના દીકરા કહે છે ને કે આ બધા રડે છે, વરરાજા કેમ નથી રડતા? પેલી નાની દીકરી નિર્દોષ ભાઈ પૂછે છે કે બેટા એ કાલથી રડશે, હવે સાસુમાં એટલે તો પેલા ઇન્ડિયા પિંડિયા કરે છે ને, ચાર દિશામાં નાખું છું કે જ્યાં ભાગ હોય ત્યાં ભાગ, અંદર આવ્યો તો મરવાનો થયો છું. કે એક ભાઈ તો બિચારા હમણાં તકલીફમાં હતા કોરોનાના હિસાબે, દાળ ભાતનું પણ અત્યારે તો કરિયાણાની દુકાને ન મળે. એની પત્ની બિચારી પ્રેમ આવ્યો, આજુબાજુથી ચોખા દાળ બધું લઈ આવીને દાળ ભાત બનાવ્યા. એક તો કમાતો નહોતો, એમાં મહિના બે મહિનાથી ઘરમાં હતો બિચારો કોરોનાના હિસાબે, પણ આ તીખા બની ગયા, મગજ ગરમ હતું પેલી બહેનનું. એટલે એનાથી બોલાઈ ગયું કે થોડું ઘી નાખ ને આમાં, સીધી સાણસીનો ઘા એવો, ઘી તો બાજુમાં, માથામાંથી લોહીની ધાર છૂટી. બહાર તો લોકડાઉન હતું, જવાય નહીં, પણ આમ માથું કામ કરીને નીચે દોડ્યો, લોહીના ટપકા પડે. રસ્તામાં એક ભાઈ મળ્યા, શું થયું શું થયું? કંઈ નહીં કહેલો, એ તો જરાક આ વચમાં ખીલો હતો ને, એ વાગ્યું કે થોડું ઘી લગાડો સારું થઈ જશે. કે એ કે આ ઘીના તો ઘા વાગ્યા જ ભાઈ. પરમાત્માની ભક્તિમાં એકાકાર બનવાનું, એની સાથે જો આપણે પરમાત્મા સાથે આપણું સર્વસ્વ મન વચન અને કાયા જો અર્પણ કરી દઈએ. હું કહું છું ને, વચન આપીએ છીએ, કાયા આપીએ છીએ, પણ મન નથી આપતા ભગવાન. અત્તરથી વિલેપન કરાય, પણ નિર્દોષ અત્તર હોય તો અત્તરને નોર્મલી પાણીની અંદર નાખવું પડે. તમે અભિષેક કરો ને ત્યારે પાણીમાં નાખો તો એની ગરમી છે એ પાણીમાં શોષાઈ જાય, એટલે વાંધો ના આવે. કોઈ પણ અત્તર ચાલે ચંદન વગેરેનું, પણ તમારે જ્યારે અભિષેક કરો ત્યારે એની અંદર એને નાખવું જોઈએ. ઘણા લોકો મુખ ઉપર ને બધું લગાડતા હોય છે અને કેમિકલવાળા અત્તર હોય છે, સ્પિરિટ હોય એટલે દારૂ હોય અંદર, એટલે અનંતકાય હોય. આપણા બધા જે આવે છે આ ડિયોડ્રન્ટ્સ, એ બધા અનંતકાય છે, કારણ કે એમાં દારૂ આવે, સ્પિરિટ આવે, એટલે દારૂ એક જાતનો, એટલે દારૂ એટલે અનંતા જીવો હોય એની અંદર. દેશી સુગંધી અત્તર, કનોજના અત્તરના મળતા હોય છે બધા દેશી અત્તરો, એ નિર્દોષ હોય છે. ચોથું, પાંચ અભિગમમાં ચોથું બતાવ્યું છે, અંજલિબદ્ધ પ્રણામ કરવા જોઈએ. ખેસ વડે સાફ નાક ને સાફ કરાય, પરસેવો ન ઉછાય,
હાથ પરસેવા વાળા થતા હોય તો ધોઈ પૂંજીને જ પૂજા કરાય, એટલે સાથે એક પાણીની વાટકી રાખવાની, જેમ ડૉક્ટરો વારંવાર હાથ ધોઈ આપે. પરમાત્માને સ્પર્શ કરવો હોય તો એક નાનકડો નેપકિન અલગ રાખવાનો, પાણીમાં હાથ ધોઈને ક્યાંય પણ અડ્યા હાથ ધોઈને પછી કોરું કરીને. હમણાં બધી આ કોરોનાની એડવાઇસ આવી, આપણે ત્યાં તો પહેલેથી આ એડવાઇસ આપેલી છે કે હાથ ધોઈને જ રાખો ભાઈ, એક રૂમાલ અલગ રાખવો જોઈએ. ઘણા તો પરસેવો થાય તો આનાથી લૂછે, કેસથી લૂછી નાખે, એ જ હાથથી પછી ભગવાનની પૂજા કરે. કળશને નીચે ન મુકાય, જમીન પર તમે મૂકો પછી એ કળશ પાણીમાં નાખો તો શું થાય, આપણા પગની રચકણ જે કળશને લાગેલી હોય નીચે એ બધી પાણીને અડે. કળશ તમે ખાલી દેરાસરમાં જઈને તમારા કળશનો નાળચૂને જોજો, આમ તપાસ કરજો, આખી બધી લીલ અંદરથી નીકળશે. એની પીછીઓ એક ભાઈ ફ્રીમાં આપે છે. આપણા ભગવાનના કળશ કોઈ જે વાસણો સાફ કર્યા આપણે, આપણા તેના ઘરના કોઈ નથી કરતું, દેરાસરના કરવા જાય કોણ, તો માણસ કરે. આ પેલા જર્મન સિલ્વરના છે ને, કાલે મેં એ ધાતુ વિશે લખ્યું, આપણી ધાતુ નથી, બધા દેરાસરોની અંદર તાંબા પિત્તળના વાસણો કેમ ના આવે. આપણા બધા મહાત્માઓના જે કંઈ આપણે તાસ વગેરે રાખીએ દેરાસરમાં, તપેલાઓ રાખી, જસત ના હોય તો કાઢી નાખો, એમની તબિયત બગડે. નિર્દોષ અત્તર હોય તો લગાડાય, મેં હમણાં જ લખ્યું ભગવાન માટે. નમો જીય જીનાનમ જીય ભયાનમ, તમે ખાલી ધજાના દર્શન કરો ને તો પણ અઠ્યમનું પુણ્ય પ્રાપ્ત થાય છે. નમો ભુવન બંધે પણ બોલાય છે, એ બોલ્યા પછી નમન કરવાનું છે. પુરુષોએ હાથ ઊંચા કરીને અંજલિબદ્ધ પ્રણામ કરવાનું છે અને ભાવભાવ, હે સુખેશ્વર, હે પ્રાણેશ્વર, હે હૃદયેશ્વર, હે વિશ્વેશ્વર, હે જીનેશ્વર, હે રાજરાજેશ્વર, હે લોકેશ્વર, મારા તને લાખ લાખ પ્રણામ, આ કોટી કોટી વંદન. અને પાંચમું પ્રણિધાન છે, પ્રણિધાન પાંચમો અભિગમ, પાંચ અભિગમ સાચવવાના છે. મન વચન અને કાયાની એકાગ્રતાથી આપણે પ્રણિધાન પૂર્વક કરવાનું. આ તો ચૈત્યને ચાલતો હોય આવી રીતે સાથે ન કરાય, આપણે બાજુવાળાને શીખવાડીએ, ઓ બેન ફૂલ કાઢી લો, અરે ફૂલ વગર કોઈ દિવસ અભિષેક ન કરાય. આપણે જેરા દેરાસરમ જાય ને તમને 10 જણા નવી નવી સલાહ આપવા આવશે. ₹70,000 કિલોનો બાદલો વાપરે છે આ લોકો શ્રદ્ધિનિતાન જૈન સંઘમાં. ઊંચામાં ઊંચા દ્રવ્યો વાપરો, શ્રેષ્ઠ દ્રવ્યો વાપરો. અને તમે પુષ્પો માટે નક્કી કરો. મને કંઈક ગઈકાલે કોઈ ભાઈ કહેતા હતા કે તમે 17 પુષ્પોના 22 પુષ્પોના નામ બોલ્યા. મેં પૂજાની ઢાળમાં જોયું કેટલા પુષ્પોની ભગવાનની ભક્તિ કરવી જોઈએ. મોગરો, ચંપો, માલતી, કેતકી, જાસૂદ, પ્રિયંગુ, કમળ, ગુન્નાગ, નાગ, દાઉડી, પાડલ, જાય, જુહી, બોલીસરી, બોરસલ્લી, સેવંતી, મચકુંદ, ચમેલી, પદ્મમલ્લિકા, કુંદન, દમણો, મરવો, સહકાર, લાલ ગુલાબ, બકુલ, કોરિયે અને કેવડો, નામ નથી સાંભળ્યા આ બધા. પણ જાઓ કોઈક વાર, કોઈ બધા પેલા વેચતા હોય છે ને પ્લાન્ટેશન્સ વાળા, એને ત્યાં જઈને પહોંચી જાઓ. એને કહો ભાઈ કમસે કમ જુઈ, મોગરો, ગુલાબ, ચંપો, ડમરો એટલું તો તું મને આપ છોડ, હું આવી દઈશ મારા ઘરની આજુબાજુમાં. અમારે ત્યાં બોરીવલીમાં એક ભીતાબેન છે, એમના ઘરે જ એમને અગાસીમાં 300 પુષ્પોના છોડ વાવ્યા છે. અને એક દિવસ કુંતુનાથ ભગવાન ઘર દેરાસર છે, ભક્તિ કરવા તો જજો તમે ત્યાં. એવા સુંદર મજાના હાર બનાવે છે, રાત્રે રોજ 1.5-2 કલાક સુધી એ પુષ્પોને ગૂંથે. હાર કેવી રીતે બનાવવા એનું પણ તમને માર્ગદર્શન આપે. અને આમ ભગવાનને તમે હાર ચડાવો, આંખમાં આંસુ પડ્યા વગર રહે નહીં, એવી સુંદર પુષ્પોની ભક્તિ કરે. એક ભાઈ એક કેરીના પેલા આદરા આવતા હતા ને, એની પેલા 48 કેરી ભગવાનને ચડાવી કે ભગવાન મારા કર્મના આદરા પણ બેસી જજો. જો કર્મના આદરા દૂર કરવા, એ કે હું ઉપર આવ્યો ને એક ફોન આવ્યો, ₹72,000 કમાણો. પૈસાની મહત્તા નથી, પૈસા કમાવા માટે હું નથી કરતો, કરવાનું કહેતો, પણ પરમાત્માની ભક્તિનો પ્રભાવ કહું છું, એવા ભાવ સાથે એને નહોતા કહી રાખે, એને કર્મના આદરા બેસે એના માટે ભક્તિ કરેલી. અને આમ ભાર ચડાવ્યો પછી ₹72,000 ઘરે નહીં રાખ્યા કે ભગવાન તારી કૃપાથી મને ચાંદીનો હાર લઈ આવ્યા, થાળ લઈ આવ્યા. અને ચાંદીના થાળથી રોજ ₹5,000 પુષ્પો લઈને ભગવાન પર પુષ્પવૃષ્ટિ કરે છે.
સાડા 40 વર્ષથી તો એમને જોઉં છું. કાલબા દેવીમાં એમનું ઘર દેરાસર છે. જજો કોઈ વાર દર્શન કરવા તો તમને ખબર પડશે. ગાંડા ઘેલા બનીને ભક્તિ કરે છે. 9 વાગ્યાથી પ્રક્ષાલ એમનો ચાલુ થાય. બપોરે 1 વાગ્યા સુધી પ્રક્ષાલ ચાલે રોજ. ડેઈલી ગિરીશભાઈ રામવાડીવાળા છે. તમે જજો કોઈક વાર એમની ભક્તિ જોવા માટે. યથાખ્યાત ચારિત્ર આપો ભગવાન, મોક્ષ આપો બસ. એના ઘરે કોઈ આવે તો એની સુંદર મજાની ભક્તિ કરે. પરમાત્મા જેને ભલા લાગે શું નથી કરતું પરમાત્માની ભક્તિ. આ એક જ આપણા માટે રસ્તો છે. હું તમને સાચું કહું છું, મોક્ષમાં જવા માટેનો રસ્તો છે. શાસ્ત્રોએ પાછું અફર્મ કરેલો છે, એફિડેવિટ આપી છે. ભક્તિર ભાગવતી બીજમ પરમાનંદ સંપદામ, પરમાનંદની સંપદાની પ્રાપ્તિ થાય છે. ગાંડા ઘડિયાળને ઉતારીને જવાનું છે, લોખંડ પહેરીને નહીં જવાનું. દેરાસરમાં પણ ઘડિયાળ ન રખાય. દેરાસરમાં ઘડિયાળ રાખો, કોઈ ઘડિયાળ જુએ તો શું થાય? આ રાતના ફૂલનો હારો તો ચડાવાય, ફૂલ કરવાવું ન જોઈએ. આપણા બધા બેંગ્લોરથી ફૂલો આવે છે, બધા કળી સ્વરૂપે જ આવે છે. રાત્રે બનાવો તો કંઈ વાંધો નથી, ફૂલનો હાર એનું એટલું જ છે કે એ ઘરમાં ન જવું જોઈએ એમ. આપણે ત્યાં બધા પુષ્પો આવે છે, રાતના છૂટેલા જ આવે છે. એનો નિયમ એ છે કે એ વાસી ન થઈ જવું જોઈએ બસ. અમુક ફૂલ એવા આવે કે સવાર સુધીમાં વાસી જાય તો ન કરાય. ગસધર સ્થિતિમાં હવે આવી ગયા છે ચીરા બજારમાં. વાત સાચી છે આપની. મુંબઈનું પહેલું દેરાસર તો માહિમનું છે એમ કે છે બધા. એ બધી ચર્ચા આપણે અત્યારે નથી કરવી. પહેલું કે છેલ્લું, ભાવ પહેલો હોવો જોઈએ, એક નંબરનો ભાવ થવો જોઈએ આપણને બસ. અષ્ટપ્રકારી પૂજાની 8 રોચક કથાઓ હું તમને કાલે કહેવાનું છું. અત્યારે તો 11:30 થવા આવ્યા છે. આજનો સ્વાધ્યાય પૂર્ણ કરજો, પણ કાલે અષ્ટપ્રકારી પૂજાની 8-8 પૂજા અને એમાં દરેક વિધિની અંદર શું શું કરવું એ કાલે તમને. અત્યારે ખાલી મેં તમને ઉપર છેલ્લા 5 અભિગમો બતાવ્યા છે. હજી પૂર્વ તૈયારી સ્વરૂપે ઘણું બધું એની અંદર આવે છે. એ હું આપને આવતીકાલે રજૂઆત કરીશ કે અવગ્રહ કેટલો રાખવો, ત્રિકાળ પૂજા કેમ કરવાની, એની સ્નાન વિધિ શું છે, વસ્ત્ર પરિધાન કેવી રીતે કરવાનું, ઉત્તર બાજુ ઉભા રહીને વસ્ત્રો પહેરવાના છે, મુખકોશ કેવી રીતે બાંધવાનો, ચાંડલો કરવા માટે કે જે પદ્માસનમાં બેસવું જોઈએ, તાંબાની સળદી, ઓમ આમ રીમ ક્લોમ અરહતે નમઃ, એ બધું હું તમને આવતીકાલે જરૂરથી કહીશ. હા, ગિરીશ બાબા તરીકે વખણાય છે. 10 ત્રીક છે અને પછી આપણે જલપૂજાથી લઈને છેક ચૈતન્ય સુધી જશું. તમારે બધાએ સુંદર મજાની ગૌલી રચવાની છે. ઘણા બહેનોમાં તો ઘણી સુંદર આર્ટ હોય છે, કળા હોય છે. પણ એક પદ સાથે તમે કહેતા આજનો સ્વાધ્યાય પરિપૂર્ણ કરશું અને આવતીકાલે પાછા 9:30 બધા ભેગા થઈ જશું. અને અષ્ટપ્રકારી પૂજાના ખૂબ સુંદર રહસ્યો છે. શાસ્ત્રમાં અષ્ટપ્રકારી પૂજાની 8 કથાઓ લખેલી છે. અષ્ટપ્રકારી પૂજા નામના પુસ્તક ગ્રંથની અંદર છે. આપણે ચોક્કસ આવતીકાલે સુંદર મજાની રીતે પરમાત્માની ભક્તિ કરીશું. મેં ગઈકાલે જ વાત કરી, પૂજ્ય આચાર્ય ઉપતિલક્ષ્મીવાર સાહેબે કઈ ઋતુમાં કયા ફૂલ ક્યાં મળે એ પણ બુક બહાર પાડી છે. બરાબર 9:30 રોજ ચાલુ થઈ જાય છે. એક્ઝેક્ટ 9:30 શરૂ થાય છે. લગભગ 11:30 સુધી આપણે ચલાવતા હોઈએ છીએ. જીનાકના વિરુદ્ધ કંઈ પણ પ્રરૂપ ના થયું તો અંતકરણપૂર્વકના મિચ્છામિ બ્રહ્મ અન્ય પંડિતવર્યોના પણ સંપર્કમાં છું, જેથી આપણને બધાને, તમારી સાથે હું પણ સાંભળીશ, નવા નવા પંડિતવર્યોનો જ્ઞાનનો લાભ મળે. ગૌલીનું તમે એમના પેજ ઉપર પોસ્ટ કરી શકો છો. આજ સવારે 9:30 ગૌલીની એક કોમ્પિટિશન સારી શરૂ થઈ ગઈ છે. આવતીકાલ સુધીમાં જે આવશે એ બધાનું અહીંયા પોસ્ટ કરવામાં આવશે. લખેલું મૂકવાથી હું તો સાથે બોર્ડ લઈને જ્યારે પણ મારા વક્તવ્ય કરું સાથે બ્લેકબોર્ડ અને ઊભા ઊભા આપું છું, પણ અહીંયા ઊંધું દેખાય છે એટલે મારે બ્લેકબોર્ડને બાજુમાં મૂકવું પડ્યું છે. ને તો હું બ્લેકબોર્ડ સિવાય વક્તવ્ય પ્રાય નથી કરતો, બધું જ લખીને હું એમાં સમજાવતો હોઉં છું. પણ હવે અત્યારે વ્યવસ્થા એવી છે કે આપણે એ કરી શકતા નથી. એડ્રેસ બધાના મળશે આપણને, કહી શકીએ કે શ્રેષ્ઠ સામાન મળે છે. આજે હમણાં જ વાત કરી એ પ્રમાણે કાલબા દેવીની અંદર આ લોકો સુંદર મજાની રીતે બધા દ્રવ્યોને લઈ આવે છે અને ન પ્રોફિટ નો લોસ પર બધાને વેચે પણ છે. હાજી, આપણે સૌ એક નાનકડું પદ લેશું.
બાકીની બધી પૂરક માહિતીઓ તમને આ લોકોનું તમે બિલીવ નહીં કરો, એમની પાસે દેવલોક જિનાલીનો રેકોર્ડ એટલો બધો પાવરફુલ છે. મને અષ્ટપ્રકારી પૂજા વિશેના એટલા બધા એમને રેફરન્સીસ ત્યાં મૂક્યા, ખૂબ જ સાહિત્ય એ લોકોએ પણ ભેગું કર્યું છે. દેવલોક જિનાલી ટીમની હું અનુમોદના કરું છું કે મને આ અભ્યાસ કરવાનો આટલો સમય મળ્યો. લોકો અત્યારે ફ્રી છે, હું એક સેકન્ડ મને ખાલી નથી મળતી, એટલી ભગવાનની કૃપા છે કે સતત સ્વાધ્યાયમાં જાય છે, સતત આખો દિવસ એના જ વિચારો ચાલે છે. અને આ કર્યા પછી પણ તમારા બધાનો જે પ્રેમ મળે છે, તમારા બધાનો જે સાથ સહકાર મળે છે, આશીર્વાદ મળે છે, તમારી શુભેચ્છાઓ મળે છે, મારા માટે જિંદગીભરની અમાનત છે. ઇટ વિલ બી એન એસેટ ફોર મી. ઘણી બધા વિડીયોસ આના ઓલરેડી અપલોડેડ છે, દેવલોક જિનાલી પર જોશો તો તમને આના વિડીયો મળી જશે. ભગવાનની અનુમોદના કરો, ભગવાનના શ્રુતિની અનુમોદના કરો, બસ. ખૂબ સુંદર આપણે આ સમયનો સદુપયોગ થઈ રહ્યો છે. આપ સૌની ભાવભરી હૃદયપૂર્વકની અનુમોદના. જે કોઈને કંઈ પ્રશ્ન હશે એ પણ આપણે આવતીકાલે લેશું. કયા દ્રવ્યો ક્યાં મળે છે એ બધું આપણને સાંભળવા મળશે. ઘણા લોકો આ બધી દ્રવ્ય પૂજાઓનો વિરોધ કરે, ઘણા વરખનો વિરોધ કરે, એ વ્યાજબી નથી. હંમેશા કોઈ પણ વિરોધ કરતાં પહેલાં આપણે આપણા ગુરુ ભગવાનને પૂછવું જોઈએ કે ખરેખર સાહેબ આમાં શું કહેવું જોઈએ. આપણે આપણા ગુરુ ભગવાનને પૂછતા જ નથી. છેલ્લું એક પદ લઈને આજનું સ્વાધ્યાય પરિપૂર્ણ કરશું. દીપકભાઈ બારડોલીનું સુંદર વક્તવ્ય આવે છે, એ પણ આપણે સાંભળવું જોઈએ. આપણા બપોરે 3 વાગે આવે છે. Get it again.
ताकत के दिनों में वो बड़े काम आते हैं, दुख में दिनों में वो बड़े काम आते हैं। जब कोई नहीं आता मेरे दादा आते हैं, मेरे दुख के संकट के आपत के दिनों में वो बड़े काम आते हैं, दुख के दिनों में वो बड़े काम आते हैं। नहीं जल से साथ वाले